આપણે જે વાત કરી હતી એક ટેમ્પલેટ માટેનું W3 લેઆઉટ્સ, બરાબર છે? W3 લેઆઉટ્સ એની અંદરથી કોઈ પણ એક જગ્યાએથી ઘણા બધા એડમિન પેનલ્સ મળશે. એડમિન પેનલ ડાઉનલોડ કરી લેવાની, એડમિન પેનલની થીમ્સ અલગ હશે. ફોર એક્ઝામ્પલ, હું અત્યારે કેટેગરીમાં જાઉં છું, મને એડમિન ટેમ્પલેટ્સ મળે છે, અલગ અલગ ટાઈપના એડમિન ટેમ્પલેટ્સ હશે, બરાબર? એડમિનની અંદર તમારે ઘણી વાર આવા ગ્રાફ્સ ને એવું ડિસ્પ્લે કરાવવું હોય, અત્યારે તમે નહીં કરો તો ચાલશે. અત્યારે આપણે સિમ્પલ, ફોર એક્ઝામ્પલ, આ ગઈ મને, હું આ ટેમ્પલેટ ડાઉનલોડ કરી લઉં, અને આ જ ટેમ્પલેટ ઉપર આપણે આજે વર્ક કરીએ, એટલે તમારે જે ઓલા ઇન્ક્લુડ ના ની ફંડા હતા એ સાથે સાથે ક્લિયર થઈ જાય, બરોબર? સૌથી પહેલું કામ શું કરવાનું, એને એક્સટ્રેક્ટ કરી અને એની અંદરથી વેબની અંદરનો જે કન્ટેન્ટ છે એને કોપી કરી લેવાનું, અને એક ફોલ્ડર બનાવીએ આપણે જે છે જ આપણું, પણ છતાંય આપણે એક નવું આજે બનાવીએ, બરોબર? DIP એડમિન એવું નામ આપું છું એને હું, અને એની અંદર હું પેસ્ટ કરી દઉં છું, બરાબર? જેની અંદર ઘણી બધી વસ્તુ એને આઈપી છે, એટલે સારું એવું ટેમ્પલેટ ડાઉનલોડ કરી લો એટલે તમારે મહેનત ઓછી થઈ જાય. બહુ સરસ એવું ટેમ્પલેટ છે, મેં જોયા, ત્રણ ટેમ્પલેટ એની અંદર હતા, એની અંદરથી મને પર્ટિક્યુલરલી આ ગઈ. પહેલી વાર છે એટલે બધું લોડ કરતું હશે, પછી એટલી વાર નહીં લાગે. આની અંદરથી અહીંયા ટોગલ છે, તમે એલિમેન્ટ્સને તમારા બધા અહીંયા સેટ કરી શકો. અહીંયા તમને તમારું એડમિન પેનલ મળી જાય છે લોગિન લોગઆઉટ માટેનું, અને આવું તૈયાર ટેમ્પલેટ તમને મળે છે, બરાબર? તમે યુઝ કરી શકો તમારા એડમિન પેનલ તરીકે. ઓકે, હવે આની અંદર આનું સ્કેલેટન જોઈ લઈએ આપણે. પહેલાં એક તો આ છે, બરાબર? લગભગ બધી જગ્યાએ તમે જશો જ્યાં જ્યાં ત્યાં એ કોમન છે. હવે વિજેટ્સમાં જાઓ, તમે ફોર્મ્સમાં જાઓ, આટલી વસ્તુ કોમન છે. આ પાર્ટ કોમન છે, ફૂટર નીચે કાંઈ છે નહીં, છે થોડુંક છે, પણ આ નકામા જેવું છે, બરાબર? કેમ કે આની સાઇઝ બહુ વધી જાય છે, એટલે આપણે એ રીતના પહેલાં તો એના ભાગ પાડવાના થાય. એટલે હું ઓપન કરીશ સી વેમ WWW DIP એડમિન. સૌથી પહેલું ટાસ્ક બધાને PHPમાં કન્વર્ટ કરી નાખવાનું, હું ઇન્ડેક્સને પાછળથી શું કરી નાખીશ, HTML કાઢી અને PHP. એ જ રીતના અત્યારે આપણે એક ઇન્ડેક્સ ઉપર જ કામ કરવું છે, એટલે ઇન્ડેક્સને રાખું છું, બરોબર? ઇન્ડેક્સને HTML કરીને મેં ઓપન કરી નાખ્યું, કેમ કે એ .html હશે તો તમે ઓલો ઇન્ક્લુડ વાળો કોડ એમાં નહીં લખી શકો, એટલે તમારે એને કેમાં કન્વર્ટ કરવું પડશે .php માં. કોડમાં વયા જાઓ, આઈડેન્ટિફાઈ કરી લ્યો કે આની અંદરથી કયો પાર્ટ હેડરનો છે, કયો ફૂટરનો છે. તો કે સૌથી પહેલાં મારે શું કરવું છે, આ એક પોર્શન આખો લઈ લેવો છે. ક્યાં સુધીનો? તો કે સૌથી છેલ્લે શું આવ્યું, લોગઆઉટ, બરાબર? તો લોગઆઉટ સર્ચ કરી લેવાનું આમાં, રેડી? એ ડિવિઝન જ્યાં કમ્પ્લીટ થાય છે, આર્યો હેડર એન્ડ્સ આવી ગયું. જો સારું ટેમ્પલેટ હશે ને તો આવી રીતના એને આપ્યું હશે કમેન્ટ, સારું ટેમ્પલેટ હશે તો, નકર તમારે ગોતવું પડશે. આમાં તો એને આપી દીધું કે હેડર અહીંયા શું થાય છે, એન્ડ થાય છે, અને મેઇન કન્ટેન્ટ અહીંથી ચાલુ થાય છે. એટલે સારું ટેમ્પલેટમાં આવી રીતના કમેન્ટ્સ હશે જ, એટલે ટેન્શન નથી. અહીંથી આ સિમ્પલી શું કરવાનું થાય તમારે, કોપી, બરાબર? આની અંદર તમે હજી ભાગ પાડી શકો ઘણા બધા, પણ અત્યારે આપણે એમાં નથી પડવું. અને આખાને કટ કરી ત્યાં લખી નાખું છું એક PHP કોડ, અને અહીંયા સિમ્પલી એક ફાઇલ નવી બનાવી છે, HTML PHP જ રાખીએ. આ જૂનું બધું કાઢીને માંથી જે કટ કર્યું એ હું અહીંયા શું કરી નાખું, સિમ્પલી પેસ્ટ, અને આને સેવ કરી દઉં એઝ અ હેડર .php, રેડી? અને અહીંયા ઇન્ક્લુડ શું કરવાનું થાય, હવે સમજાય છે આ સ્ટ્રક્ચર બધાયને, હેડર .php. એ જ રીતના ફૂટર હશે, આ થીમમાં આપ્યું છે એટલે એને ફૂટર સ્ટાર્ટ છે એવું ક્યાંક લખ્યું હશે, રેડી? અહીંથી ફૂટર ચાલુ થાય છે, તો એનાથી લઈ નીચે સુધીનું બધું હું શું કરી નાખું છું, કટ કરી અને ફૂટરમાં મૂકી દઈ. પણ ફૂટરમાં એટલો કોડ છે નહીં, તમારે કરવું હોય તો કરો, વાંધો નહીં, આપણે તો એ કરી લઈએ, સ્ટ્રક્ચર મેન્ટેન જ કરીએ. એક નવી PHP ફાઇલ બનાવી નાખું, જેની અંદર હું કાઢીને અહીંયા શું કરી નાખું, ખાલી એટલો કોડ પેસ્ટ, અને આને સેવ કરી દો એઝ અ ફૂટર .php, અને છેલ્લે પેસ્ટ કરી, એટલે PHP સ્ટાર્ટ કરી અને ઇન્ક્લુડ કરાવી નાખું ફૂટર .php.
રેડી એટલે આપણું એક બેઝિક ફોર્મેટ થઈ ગયું ચાલુ. હવે હું અહીંયા index.html કરું તો હાલે PHP હાલે જોઈ લ્યો જી એકવાર ખાસ ધ્યાન રાખવાનું જ્યારે પણ પીએચપી રન થાય ત્યારે અહીંયા આગળ તમારો ફિઝિકલ પાથ ન હોવો જોઈએ, લોજિકલ પાથ હોવો જોઈએ, ધેટ ઇઝ ફ્રોમ લોકલ હોસ્ટ. બરોબર? એટલે મારે એના માટે એક સર્વર સ્ટાર્ટ કરવું પડશે અને મારે અહીંયા શું લખવાનું થશે હવે, લોકલ હોસ્ટ કોલન, મારા કેસ માટે 808, તમારે ખાલી લોકલ હોસ્ટ. રેડી? સેમ આઉટપુટ અલગ કર્યા પછી ઓકે. હવે મેઇન કન્ટેન્ટ ચેન્જ કેટલો થાય છે? એટલો. હવે મારે ઇન્ડેક્સમાં તો ભલે આવું રહ્યું, ઇન્ડેક્સમાં આપણે કંઈ ચેન્જ નથી કરવો. સૌથી પહેલાં આપણે અહીંયા ચેન્જ કરીએ. આ ડેશબોર્ડ એટલે શું થવું જોઈએ? ઇન્ડેક્સ ડોટ html ને બદલે PHP. એટલે સૌથી પહેલાં હેડરમાં જવાનું, કંટ્રોલ F, ઇન્ડેક્સ ડોટ html અને રિપ્લેસ વિથ આખામાં, આખાને શું કરી નાખવું, ઇન્ડેક્સ ડોટ php અને રિપ્લેસ ઓલ. બધી જગ્યાએ મને ચેન્જ કરી દીધું. હવે હું ક્લિક કરું છું, રિફ્રેશ નથી થયું. હવે હું ડેશબોર્ડ ઉપર ક્લિક કરીશ એટલે ઇન્ડેક્સ ખુલવા માંડ્યું. રેડી? ઓકે. હવે ડેશબોર્ડ બરોબર છે, અહીંયા કમ્પોનન્ટ્સ મારે નથી લખવું. ફોર એક્ઝામ્પલ, આપણે આપણો ઓલો જે ડેટાબેઝ હતો એને જ ફોલો કરીએ. આપણો ડેટાબેઝ હતો એની અંદર આપણે શું કરવું હતું? તો કે એક પ્રોડક્ટ, પ્રોડક્ટનું કેટેગરી અને ડિસ્ક્રિપ્શન, એની પ્રાઇસ, એનું ડિસ્કાઉન્ટ અને એની આપણે એડમિન પેનલ બનાવી છે ફોર એક્ઝામ્પલ. બરોબર? તો આપણે PHPમાં એડમિન ખોલીને એકવાર ડેટાબેઝ વેરીફાઈ કરી લઈ અને જો બરોબર ન હોય તો ફરીથી એકવાર ડેટાબેઝ બનાવીને આગળ વધારીએ. બરોબર? મારા ખ્યાલથી આપણે એ જ રીતે બનાવેલો છે. ડિપ્લોમા ઇ કોમર્સ એવું કંઈક ડેટાબેઝનું નામ આપણે રાખ્યું હતું લાસ્ટ ટાઈમ, જોઈ લઈએ આપણે એવું છે કે નહીં. ઇ કોમ આર્યું, ડિપ્લોમા ઇ કોમ. બરોબર? પ્રોડક્ટ સબ કેટેગરી, કેટેગરી સિટી, સિટીની અત્યારે આપણે ત્રણનું કામ છે, કેટેગરી, પ્રોડક્ટ અને સબ કેટેગરી. છતાં એકવાર વેરીફાઈ કરી લઈએ કે બધું બરોબર છે કે નહીં. કેટેગરીમાં જોઈ લઈ, કેટેગરી આઈડી, કેટેગરી નેમ, હા બરોબર છે. બરોબર? પછી સબ કેટેગરીની અંદર શું હોવું જોઈએ? સબ કેટેગરી આઈડી, સબ કેટેગરી નેમ અને કેટેગરીનું આઈડી જે ફોરેન કી હોય. બરોબર? અને છેલ્લે પ્રોડક્ટ, પ્રોડક્ટની અંદર શું આવી જશે? સબ કેટેગરી આઈડી. રેડી? ક્લિયર અત્યાર સુધી બધાને? ક્લિયર? ઓકે. એટલે હવે આપણે આની એડમિન પેનલ બનાવી છે તો એડમિન પેનલમાં મોડ્યુલ્સ કેટલા કાઢવાના છૂટા? એડમિન પેનલની અંદર ત્રણ વસ્તુ ખાસ હોવી જોઈએ, ચાર ઇનફેક્ટ. લિસ્ટ, લિસ્ટ ઓલ, પહેલા લિસ્ટ ઓલ, મોડ્યુલનું નામ છે પ્રોડક્ટ તો લિસ્ટ ઓલ પ્રોડક્ટ. પછી એડ પ્રોડક્ટ, એડિટ પ્રોડક્ટ અને ડિલીટ પ્રોડક્ટ. આ ચાર વસ્તુ કેના માટેનું થયું? પ્રોડક્ટ માટેનું. એ જ રીતના કેટેગરી, તો લિસ્ટ ઓલ કેટેગરી, એડ કેટેગરી, એડિટ કેટેગરી અને ડિલીટ કેટેગરી. એવી જ રીતના સબ કેટેગરી માટે કે લિસ્ટ ઓલ સબ કેટેગરી, એડ સબ કેટેગરી, એડિટ સબ કેટેગરી અને ડિલીટ સબ કેટેગરી. જે તમારા મોડ્યુલ્સ હોય એના લિસ્ટ ઓલ, ઇન્સર્ટ, અપડેટ અને ડિલીટ, આ ત્રણ વસ્તુ હોવી જોઈએ. તો સૌથી પહેલા કેનું મોડ્યુલ બનાવવાનું? સૌથી પહેલા કયું બનાવવાનું? પ્રોડક્ટ નહીં, કેટેગરી. સૌથી પહેલા ઈ બનાવવાનું, એની વસ્તુ બનાવવાની કે જેની અંદર બીજાની ફોરેન કી ન હોય. સૌથી પહેલા એનું મોડ્યુલ બનાવવાનું કે જેની અંદર બીજાની ફોરેન કીઝ ન હોય. આપણા કેસમાં પ્રોડક્ટમાં સબ કેટેગરી છે, યસ, તો એને ન બનાવી પહેલા. પછી કોને બનાવવાનું? સબ કેટેગરી, તો એની અંદર કેટેગરી આઈડી છે ફોરેન કી, તો એને નહીં બનાવવાનું. સૌથી પહેલાં શું બનાવવાનું? કેટેગરી, કેમ કે આની અંદર બીજાની ઉપર ડિપેન્ડન્ટ નથી. આ સમજાય છે? આ બીજા ઉપર ડિપેન્ડન્ટ નથી એટલે આને અંદર તમારે બીજી કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. ઓકે. તો હવે અહીંયા શું કરવું? આના માટે લિસ્ટ ઓલ સૌથી પહેલાં બનાવવાનું, લિસ્ટ ઓલ કેટેગરી. બરોબર? એટલે હું શું કરીશ? તો કે આ ઇન્ડેક્સ જે છે, ફાઇલ છે મારી ઇન્ડેક્સ ફાઇલ, એને શું કરીશ? સેવ એઝ.
હવે એની અંદર જે તમને ડેટા આપ્યો ને ભૂલી જાઓ થોડીક વાર માટે. ઇન્ડેક્સ ને હું શું કરીશ, સેવ એઝ, અને એને નામ આપીશ લિસ્ટ ઓલ કેટેગરી ડોટ પીએચપી. લિસ્ટ ઓલ કેટેગરી ડોટ પીએચપી. આગળ જેમાં લિસ્ટ આવતું હોય બધાની આગળ લિસ્ટ લખવાનું, જેથી કરીને શું થાય, ડિરેક્ટરી સ્ટ્રક્ચરમાં લિસ્ટ વાળા બધા સાથે રહીએ. સમજાય છે? લિસ્ટ વાળા બધા સાથે રહીએ એટલે આગળ લિસ્ટ ઓલ કેટેગરી, અને હું એને સેવ કરી દઉં છું. એટલે હવે અહીંયા મારે કમ્પોનન્ટ્સ છે એને બદલે હવે શું લખવું છે, કેટેગરી. ફોર એક્ઝામ્પલ કમ્પોનન્ટ્સ છે એને બદલે મારે શું લખવું છે, કેટેગરી. તો ચેન્જ કેમાં કરવાનો થશે? સરસ. હેડરમાં, હેડરની અંદર શું હશે, કમ્પોનન્ટ્સ. ઓલા લિસ્ટની અંદર સર્ચ જ કરી લ્યો, કમ્પોનન્ટ્સ. કમ્પોનન્ટ્સ છે એને બદલે મારે શું કરવાનું થશે, કેટેગરી. બરાબર. મારે એની અંદર કંઈ બેજીસ નથી દેવા. તમે અહીંયા બેજીસ દઈ શકો કેટલી કેટેગરી છે. બરાબર. પણ એ પછી અત્યારે હું એને કમેન્ટ મૂકવી હોય તો પીએચપી સોરી એચટીએમએલમાં કઈ રીતના કમેન્ટ આવે, લેસ દેન નોટ ડેશ ડેશ, અને જ્યાં પૂરું કરવું છે ત્યાં ડબલ ડેશ. એટલે કમેન્ટમાં મેં મૂકી છે. પછી હું તમને આ બેજીસ મેં કાઢી નાખ્યા. બરાબર. અહીંથી બેજ કાઢી નાખ્યો છે. પછી હું તમને શીખવાડીશ કે કઈ રીતના કેટલી કેટેગરી છે અહીંયા ડિસ્પ્લે કરાવવું. રેડી. અત્યારે અહીંયા શું છે, સિમ્બોલ છે, સેટિંગ નો સિમ્બોલ છે. પેલા અહીંયા સેટિંગ હતું એટલે એને બદલે હવે અહીંયા આપણે કોઈ એક કોમન રાખી દઈએ. ફોર એક્ઝામ્પલ આવું બધે આવું રાખવું છે, ટેબલ જેવું. બરાબર. તો તમારે શું કરવાનું થાય, એના માટેનો એક પર્ટિક્યુલર ક્લાસ હશે ફોર્મ્સ. ઉપર આવી ગયું. હા, આર યુ રેડી? એનો એક ક્લાસ છે આઈ ઇક્વલ ટુ એફ એ, એટલે ફોન્ટ ઓસમ. આની અંદર તમને તૈયાર આપ્યા છે, મેં તમને કાલ વાત કરી હતી, યાદ છે? ફોન્ટ ઓસમ ના ક્લાસીસ તમે વાપરી શકો. એફ એ દેટ મીન્સ આ ફોન્ટ ઓસમ છે. એને તમારે ક્યાં મૂકી દેવાનું, તમારું જે હતું કેટેગરી એની અંદર. જો અત્યારે આઇકન કેનો છે, એફ એ કોગ્સ, એના બદલે તમે અહીંયા શું કરી નાખો, પેસ્ટ કરી દો ટેબલનું. એટલે તમારું આઇકન હવે સેટિંગ ને બદલે કેવું થઈ જશે, ટેબલ જેવું. રાઈટ. ઓકે. હવે કેટેગરી, કેટેગરીની અંદર મારે સબ જોઈએ છે. સબ ની અંદર શું જોઈએ, ઓકે, અહીંયા મેં આઇકન નહીં જવા દીધો છે, ત્યાં સ્પાન ની અંદર મેં આ નહીં જવા દીધું હતું ભૂલથી. કમેન્ટ ની અંદર, કમેન્ટ ની અંદર આપણે એરો રાખીએ એટલે તમને ખબર પડે કે આની અંદર સબ છે. અહીંયા જો આવું છે ને, એવું આવી જશે હમણાં. જો અત્યારે ઘણી વાર આવી વાર લાગે ને, તમને ખબર પડશે શું કામ વાર લાગે છે. વેઇટિંગ ફોર ફોન્સ ડોટ જી સ્ટેટિક ડોટ કોમ. કેમ કે એની અંદર ઓલી લિંક આપી છે, એ ઇન્ટરનેટની આપેલી છે, એટલે ઘરે તમારે નહીં ચાલે સરખું. બરોબર. એટલે એનો ઓપ્શન મેં તમને એકવાર કીધો હતો, ડાઉનલોડ કરી બાજુમાં મૂકીને એની રિલેટિવ પાસે આપી દેવાનું. બરોબર. આવી ગયું અહીંયા કેટેગરી. આમ ક્લિક કરો એટલે અત્યારે શું આવે છે, ગ્રીડ સિસ્ટમ અને મીડિયા ઓબ્જેક્ટ. એને બદલે ફિક્સ બધાની અંદર બધા મોડ્યુલમાં ચાર વસ્તુ આવશે. એક આવશે લિસ્ટ ઓલ કેટેગરી, લિસ્ટ ઓલ કેટેગરી જો કેટેગરીનું હોય તો. એવી જ રીતના બીજું આવશે એડિટ કેટેગરી, એડ કેટેગરી પહેલા રાખીએ પછી એડિટ રાખીએ, સોરી એડ કેટેગરી. એવી જ રીતના એડિટ કેટેગરી સેકન્ડ ઉપર રાખીએ, અને છેલ્લે ડિલીટ કેટેગરી. ડિલીટ કેટેગરી અને એના પછીનું ઓલું હતું એ હું કાઢી નાખું છું. કેટેગરી ઉપર ક્લિક કરું છું એટલે શું આવી જાય છે, લિસ્ટ ઓલ કેટેગરી, એડ કેટેગરી, એડિટ કેટેગરી અને ડિલીટ કેટેગરી. એવી જ રીતના એના પછીનામાં શું આવવું જોઈએ, સબ કેટેગરી. એના ઉપર ક્લિક કરો એટલે લિસ્ટ ઓલ સબ કેટેગરી, એડ સબ કેટેગરી, એડિટ સબ કેટેગરી, ડિલીટ સબ કેટેગરી. પછી પ્રોડક્ટ, એડ પ્રોડક્ટ, લિસ્ટ પ્રોડક્ટ, એડ પ્રોડક્ટ, એડિટ પ્રોડક્ટ અને ડિલીટ પ્રોડક્ટ. હવે આની અંદર તમે અહીંયા તમારે કંઈ સેટ કરવા છે આઇકન્સ તો તમે કરી શકો. લિસ્ટ માટેનું જનરલી આઇકન આવું હોય, એડિટ માટેનું અલગ હોય, એડ માટેનું અલગ હોય. આઇકન્સ તમારે જ્યારે પણ મૂકવા છે, ફોર એક્ઝામ્પલ ફોન્ટ ઓસમ યુઝ કર્યું છે તમને ખબર પડી ગઈ. બરાબર. તો તમે આ રીતના લખી શકો, ફોન્ટ ઓસમ, ફોન્ટ ઓસમ એડ આઇકન, ફોન્ટ ઓસમ એડ આઇકન. ગૂગલમાં તમે સર્ચ કરશો એટલે તમને એની અંદર એક ક્લાસ મળશે, એ ક્લાસને તમે ત્યારે સેટ કરી દેવાનો. સિમ્પલ ફોન્ટ ઓસમ આર્યુ, પ્લસનો સિમ્બોલ મૂકે છે. બરાબર. એટલે પ્લસનો સિમ્બોલ આપણે ત્યાં રાખી દઈએ.
આપણે ફોન્ટ ઓસમ અત્યારે ઓપન જ રાખીએ એટલે સીધું કોપી પેસ્ટ આપણે કરી શકીએ. આઇકન્સ બરાબર, ફોન્ટ ઓસમ ની અંદર આઇકન્સ હું અહીંયા સિમ્પલી કરી નાખું પ્લસ, રેડી? ફોર એક્ઝામ્પલ આ તમને ગમ્યું, આવો પ્લસ, કા આ પ્લસ તમારે એડ માટે જે રાખવું જોઈએ. આપણે સર્ચ કરી એડ માટે છે નહીં, નથી એટલે પ્લસ જ ક્યાંક મૂકવું પડશે. પ્લસ એની અંદર આપણે ગોઈતો હતો પ્લસ, હા ફોર એક્ઝામ્પલ આ પ્લસ તમારે રાખવું છે કે આ રાખવું છે, તમારે સિમ્પલી શું કરવાનું, ક્લાસ ઉપર ક્લિક કરશો એટલે તમને અલગ અલગ એના ક્લાસીસ દેશે. આ સિમ્પલી કોપી કરી લેવાનું અને તમે જ્યાં મૂક્યું છે ફોર એક્ઝામ્પલ એડ કેટેગરી એની આગળ મૂકી દેવાનું આઈ, બરાબર? અને આપણે આપણા ફરીથી કોડને રિફ્રેશ કરીએ. આવી ગયો પ્લસ નો સિમ્બોલ, બરાબર? એવી રીતના એડિટ નો મળી જશે, એવી રીતના ડિલીટ નો મળી જશે, એવી રીતના લિસ્ટ નો મળી જશે. એ તમારી રીતના ડિઝાઇનિંગ તમે પાર્ટ કરી લેજો, બરાબર? સોરી, હા. હવે લિસ્ટ ઓલ કેટેગરી ઉપર ક્લિક થાય ત્યારે આપણે ઓલી એક ફાઇલ બનાવી હતી સેવ એઝ કરીને, લિસ્ટ ઓલ કેટેગરી, ઈ કોલ કરાવી દેવું છે ફોર એક્ઝામ્પલ, બરાબર? તો એના માટે થઈને એક ઓપ્શન રહેશે તમારી પાસે, અહીંયા તમને એને આઈપી હશે એકાદ લિસ્ટિંગ માટેના ટેબલ્સ. જો આવા ટેબલ તમને એને આપ્યા છે તૈયાર સીએસએસ વાળાએ, બરાબર? તો શું કરવાનું, આ તમારું કયા ટેબલ ડોટ એચટીએમએલ માં છે, ટેબલ ડોટ એચટીએમએલ માં, એટલે ટેબલ ડોટ એચટીએમએલ ઓપન કરી, ટેબલ્સ ડોટ એચટીએમએલ ઓપન કરવાનું, એની અંદરથી ટેબલ પર્ટિક્યુલરલી કોપી કરી લેવાનું. આખું ટેબલ ડીયુ છે, તમારે તમારા આ ટેબલ્સ નામના ડીયુને આખાને કોપી કરી લ્યો, અથવા તો જોવા દઉં, રેડી? રો ટુ માર્ક નહીં છે ને, ઓકે, આ રહ્યું આખું ટેબલ છે માર્કવાળું, અને એ આ રહ્યું એ ટેબલ, એ ટેબલનું ડિવિઝન કેવડું છે, તો કે આ રહ્યું એ ડિવિઝન પૂરું ક્યાંથી ચાલુ ક્યાંથી થઈ છે, આ રહ્યું, રેડી? આ કોપી કરી લ્યો, એ કોપી કરી અને તમારા લિસ્ટની અંદર તમારે ડીયુમાં મૂકીને એકવાર જોઈ લ્યો કે બધું બરોબર આવે છે કે નહીં. રેડી? મેઇન પેજ એની અંદર તમે આ મૂકીને એકવાર ટેસ્ટ કરી લ્યો કે બરોબર આવે છે કે નહીં આઉટપુટ. શું હતું? લિસ્ટ ઓલ, લિસ્ટ ઓલ કેટેગરી ડોટ પીએચપી. રેડી? આવી ગયું ટેબલ, રેડી? એટલે ટેબલ આવી જાય છે, એટલે બાકીનો બધો કન્ટેન્ટ તમારે શું કરવાનો થાય, કાઢી નાખવાનો બાકીનો બધો કન્ટેન્ટ તમારે. ઓકે, આની અંદર જ એ લોકો નીચે ટેબલ આપ્યું છે ક્યાંક, હારી, ઓકે, આ ટેબલ છે એનું કામ નથી આપણું, એટલે એ બધું ટેબલનો કન્ટેન્ટ હું કાઢી નાખું છું. આ પેજમાં હવે ખાલી શું રહેશે, ટેબલ. ખાલી ડીયુ ઉલારો એની પહેલાં થોડુંક ધ્યાન રાખજો, બરોબર ઉલારો છો કે નહીં, બરોબર? નકર હેરાન થશો. મારું અત્યારે ધ્યાન નથી રહ્યું, પણ હમણાં જોઈ હું થઈ જઈશ, બરોબર? તમારું એક છે રેપર, મેઇન રેપર, એની અંદર મેઇન પેજ કદાચ ચાલવું જોઈએ, રેડી? ઓકે, બરોબર છે, મારું ટેબલ વ્યવસ્થિત ચાલુ થઈ ગયું. હવે આ ટેબલ અત્યારે સ્ટેટિક ટેબલ છે, એને મારે શું કરવું પડે, ડાયનેમિક બનાવવું પડે. અહીંયા બેઝિક ટેબલને બદલે હું શું લખી નાખીશ, લિસ્ટ ઓલ કેટેગરી, લિસ્ટ ઓલ કેટેગરી, રેડી? પછી ટેબલના હેડર્સ, ટેબલના હેડર્સમાં આપણી પાસે લિસ્ટ ઓલમાં કેટલી વસ્તુ છે, કેટેગરી આઈડી અને કેટેગરી નેમ. તો અહીંયા હવે ખાલી મારે શું દેવાનું થશે, કેટેગરી આઈડી તો અહીંયા હેશ તરીકે સ્પેસિફાઈ થઈ ગયું, અહીંયા ખાલી મારે શું દેવાનું થાય, કેટેગરી નેમ, કેટેગરી નેમ, અને ખાલી બે જ કોલમ, સમજાય છે? ઓકે, હવે ટી ડી ટેબલ જે બોડી આવ્યું એની અંદરથી બીજી બધી રો હું જે બની છે એને કાઢી નાખું, એક જ રો રાખું, એક જ રો રાખી, એટલે અહીંયા શું બતાડશો મને, એક જ રો બતાડશો, એક રો બતાવી, એક રો ની અંદર પર્ટિક્યુલરલી આપણે આ કાઢવા પડશે બે ટીડી, બરોબર? હવે આની અંદર મારે ડાયનેમિક કન્ટેન્ટ જોઈ જઈએ, તો કાલે મેં તમને કરાવ્યું હતું લિસ્ટ, આપણે શું કર્યું હતું, સિટી, બરોબર?
ઈજ કોડ સેમ અહીંયા આપણે એપ્લાય કરવાનો થાય. અહીંયા મારે સિમ્પલી શું કરી નાખવું, એક કન્ફિગ નામની ફાઇલ બનાવી નાખું નવી, જે આપણે બધે ઇન્ક્લુડ કરાવશું. આખું કટ કરી અને પીએચપી પ્યોર એક કન્ફિગ નામની ફાઇલ કે જેની અંદર હું ડેટાબેઝ સાથે કનેક્ટિવિટી કરીશ અને એને ત્યાં ઇન્ક્લુડ કરાવી દઈશ. કનેક્ટિવિટી માટેનો કોડ કયો હતો? ફંક્શન અંડરસ્કોર કનેક્ટ. સરસ. એના પેરામીટર્સ, પેલું ડેટાબેઝ ક્યાં છે, ડેટાબેઝ ક્યાં છે ખાસ યાદ રાખજો. આપણા કેસ માટે લોકલ હોસ્ટ છે, કેમ કે સર્વર અહીં જ છે, રનિંગ અહીંયા જ કરી છે, તમારો કોડ અહીંયા જ છે, એના માટે લોકલ હોસ્ટ. ફોર એક્ઝામ્પલ, તમારી વેબસાઇટ છે xyz.com અને તમારે abc.com નો ડેટાબેઝ એક્સેસ કરવો છે, તો તમારે અહીંયા આખો પાથ દેવો પડશે. એ પાથ તમને કઈ રીતના મળે એ બધી પછીનો પ્રશ્ન છે. અત્યારે તમારે તમારી સિસ્ટમમાં લોકલ સર્વર ઉપર રન કરવું છે, ત્યાં સુધી ફાઇન. ઇનફેક્ટ તમે કદાચ વેબ સર્વર ઉપર ચલાવતા હોય પણ PHP એ તમારું જ છે અને ડેટાબેઝ એ તમારા જ સાઇટમાં છે, તો એ ત્યાં લોકલ હોસ્ટ જ લખવાનું. પણ તમારું સર્વર છે અને ડેટાબેઝ કોઈક બીજાના સર્વરમાં છે, ત્યારે નામ અલગ આવશે. બરાબર? અત્યારે ભૂલી જાઓ, લોકલ હોસ્ટ ફિક્સ. તમારે પહેલી જે છે આર્ગ્યુમેન્ટ એ લોકલ હોસ્ટ પાસ કરવાની, બીજીની અંદર ડેટાબેઝનો યુઝર નેમ અને ત્રીજામાં પાસવર્ડ જે ડિફોલ્ટ બ્લેન્ક હોય, અને છેલ્લે શું આવશે, ડેટાબેઝનું નામ, ટેબલનું નામ નહીં, બધા અહીંયા ભૂલ કરે છે. ડેટાબેઝનું નામ, તમારા ડેટાબેઝનું નામ શું છે? ડિપ્લોમા. રેડી? અને તમારું કનેક્શન રેડી? ઓકે. હવે જ્યારે તમે તમારો પ્રોજેક્ટનું કામ કરતા હોય ત્યારે સાથે સાથે થોડુંક અહીંયા એરર ચેકિંગનું મૂકવું પડે. હું મૂકી દઉં, ઇફ mysqli underscore connect underscore errno, જો કાંઈ એરર આવે, બરાબર, એની અંદર જો કાંઈ એરર આવે તો શું કરું, તો હું પ્રિન્ટ કરાવી દઉં છું ઇકો mysqli underscore connect underscore error, તો એ એરર પ્રિન્ટ કરશે. જો કાંઈ એરર આવશે તો એરર પ્રિન્ટ કરશે. અને તમારે તમારું એક્ઝિક્યુશન બંધ કરવું હોય તો એક ફંક્શન છે ડાઈ, એક ફંક્શન છે ડાઈ, એ ડાઈ થઈ જશે. પણ એવું કરવાનું નહીં, ખાલી એરર પ્રિન્ટ કરાવી દેવાનું, એટલે તમને આઈડિયા આવી જાય. હું એને સેવ કરી દઉં એઝ એ કન્ફિગ ડોટ પીએચપી, કોઈ પણ નામે સેવ કરી શકું. હું એને કન્ફિગ ડોટ પીએચપીથી સેવ કરું છું. હવે અહીંયા તમારે ડેટાબેઝને ડાયનેમિક કરવું છે આરઓને, એટલે સિમ્પલી અહીંયા મારે શું કરવાનું થાય, પહેલું સ્ટેપ ઇન્ક્લુડ કરાવવાનું થાય, ઇન્ક્લુડ અંડરસ્કોર વન્સ. ખાસ ધ્યાન રાખજો, ડેટાબેઝ જ્યારે ઇન્ક્લુડ કરાવો ત્યારે આ ફંક્શન કોલ કરવાનું વન્સ. કદાચ તમે આની ઉપર ડેટાબેઝની જરૂર પડી હોય ત્યારે ઇન્ક્લુડ કરાવ્યું હોય તો ડબલ ન થાય એના માટે. સમજાય છે? ઇન્ક્લુડ ડેટાબેઝનું કરાવતા હોય ત્યારે શું કરવાનું, ઇન્ક્લુડ અંડરસ્કોર વન્સ, કે ભૂલથી એ રિપીટ ન થાય. અને આની અંદર હું લખી નાખું કન્ફિગ ડોટ પીએચપી. ડેટાબેઝની કનેક્ટિવિટી થઈ ગઈ છે, હવે મારે શું કરવાનું છે, નેક્સ્ટ સ્ટેપ ક્વેરી ફાયર કરવાની. ક્વેરી બનાવવી પડશે, ડોલર એસક્યુએલ ઇક્વલ ટુ સિલેક્ટ સ્ટાર ફ્રોમ કેટેગરી, ટેબલ નેમ સિલેક્ટ સ્ટાર ફ્રોમ કેટેગરી. અને હવે મારે શું કરવાનું થશે, ડોલર રિઝલ્ટ, એક રિઝલ્ટ દેશે મને એક ફંક્શન mysql i અંડરસ્કોર ક્વેરી. સરસ. એની અંદર પહેલી આર્ગ્યુમેન્ટ આપણું કનેક્શન ઓબ્જેક્ટ અને બીજો એસક્યુએલ. સરસ. એટલે તમને રિઝલ્ટ મળી ગયું. રેડી? રિઝલ્ટ મળ્યા પછી તમારે લૂપ મૂકવાની છે. જેટલા પણ કેટેગરી હોય એનું લિસ્ટ, જેટલી પણ કેટેગરીઝ હોય એનું લિસ્ટ, તો એના માટે લૂપ વાઇલ, વાઇલ ડોલર રો ઇક્વલ ટુ mysql i અંડરસ્કોર ફેચ અંડરસ્કોર એરે એસો કે રો એનીથિંગ. બરાબર? આપણા કેસ માટે આપણે એસો યુઝ કરીએ અને એની અંદર રિઝલ્ટ પાસ કરવાનું, ડોલર રિઝલ્ટ. રેડી? રિઝલ્ટ પાસ કર્યું, આ લૂપ અહીંયા ચાલુ કરી. લૂપ પૂરી ક્યાં કરવાની થશે? TR પતે પછી. TR પહેલા ચાલુ કરી, TR પતે પછી લૂપ પૂરી કરવાની. એટલે PHP કોડ ચાલુ કરી અને મેં અહીંયા લૂપ પૂરી કરી નાખી. રેડી? આટલી વસ્તુ ક્લિયર બધાયને? એટલે આટલો કોડ તમને શું દેશે, આ માર્ક જ દેશે જેટલી વાર ડેટાબેઝમાં એન્ટ્રી હશે એટલી વાર. રેડી? બે વાર હતી આપણી એન્ટ્રી છે, એટલે બે બે વાર શું દીધું, માર્ક. પણ આપણે અહીંયા માર્ક નથી લખવું, ત્યાં પાછું PHP ચાલુ કરી અને શું કરી નાખવાનું, ડાયનેમિક બનાવી નાખવાનું, ઇકો
અને એની અંદર ડોલર રો ઓફ તમારે શું જોઈએ છે, કેટેગરી નેમ જોઈએ છે, એટલે કેટેગરી નેમ ત્યાં શું કરી નાખવાનું, પેસ્ટ. સમજાય છે? ક્લિયર બધાયને? એટલે મારું પહેલું પેજ એડમિન પેનલનું રેડી. અહીંયા આઈડી હજી સોરી મારે રિપીટ કરવા પડશે, એટલે આ જ કોપી કરી લઉં. આઈડી અત્યારે બધામાં વન આવે છે, એને બદલે હું અહીંયા શું કરીશ હવે, કેટેગરી આઈટી, રેડી, ટુ અને થ્રી, ઇલેક્ટ્રોનિક્સ અને બુક. એટલે એડમિન પેનલનું મારું પહેલું સ્ટેપ લિસ્ટ ઓલ કેટેગરી રેડી. ક્લિયર બધાયને? ઓકે, જો અત્યારે હું કરાવીશ કેટલું તમને, કેટેગરી માટે અને સબ કેટેગરી માટે કરાવીશ, પ્રોડક્ટ માટે તમારે હાથે આજે છેલ્લા સ્લોટમાં કરવાનું છે. બરાબર? કેટેગરી થઈ ગઈ, લિસ્ટ ઓલ કેટેગરી. બને ત્યાં સુધી પ્રોગ્રામિંગ કરતા હોય ને ત્યારે શું કરવાનું, પહેલા બધાયના લિસ્ટ ઓલ કમ્પ્લીટ કરી નાખવાના, પછી બધાયના એડ, પછી બધાયના એડિટ, અને પછી બધાયના ડિલીટ. રેડી? ઓકે, એટલે હવે આપણે બીજું સ્ટેપ કેટેગરી. અહીંયા મારે શું જોઈએ છે, સબ કેટેગરી. અહીંયા સબ કેટેગરી જોઈએ છે, અહીંયા પહેલા લિંક દઈ દઈ, એની એ પહેલા અહીંયા ક્લિક કરી, અહીંયા ક્લિક કરીને, ઓકે એઝ આવી ગયું છે. લિસ્ટ કેટેગરી પેજ માં તો ઈ થાવ છે ને, ઇન્ડેક્સ લિસ્ટ ઓલ કેટેગરી. ઓકે, આપણે અહીંયા લિંક હજી ચેન્જ નથી કરી. અહીંયા હવે આપણે શું કરવાનું ભાઈ, લિસ્ટ ઓલ કેટેગરી ઉપર ક્લિક કર્યા એટલે ઓલું પેજ ખુલી જાય ઇન્ડેક્સ માંથી. બધે બધી તમારી લિંક ઇન્ડેક્સ માંથી જાવી જોઈએ. બરાબર? એટલે તમારે શું કરવાનું ભાઈ, હેડર માં આવ્યા જાવ, એની અંદર લિસ્ટ ઓલ કેટેગરી, ત્યાં અહીંયા શું આપી દેવાનું હવે, લિસ્ટ ઓલ કેટેગરી ડોટ, લિસ્ટ ઓલ કેટેગરી ડોટ પીએચપી. રેડી? એટલે હવે ઇન્ડેક્સ માંથી બધે એકબીજા કોમ્યુનિકેટ કરી શકશે. રેડી? ઓકે, નેક્સ્ટ સ્ટેપ હવે આપણે કરીએ, સેમ વસ્તુ આખો કોડ કોપી કરી લ્યો, કેમ કે બીજું યુઆઈ એલિમેન્ટ્સ. બરાબર? યુઆઈ એલિમેન્ટ્સ કાં તો તમે શું કરો, આ કોડ ફરીથી આમાં બધું ચેન્જીસ કરો, એના કરતા સહેલું શું પડે, આ આખું એલઆઈ કાર્ડ નાખો પહેલા. બરાબર? એ આખું એલઆઈ કાર્ડ નાખ્યું અને એની ઉપલું એલઆઈ જે હતું એ આખું કોપી કરીને ત્યાં પેસ્ટ કરી દો, એટલે તમારે બહુ ફરીથી કોડિંગ કરવું નહીં. રેડી? એટલે અત્યારે શું થશે, બે વાર લિસ્ટ ઓલ કેટેગરી આવશે, બે કેટેગરી. આપણે આને કન્વર્ટ કરી જ નાખીએ, ઓમાં લોકલમાં ઘણી વાર લાગે છે ખોટી. કન્વર્ટ કરવા માટે શું કરવું પડશે તમારે, આ જે એપીઆઈ છે સીએસએસ ની, ફોન્ટ ત્યાંથી લીએ છે, ઘણું બધું ત્યાંથી લીએ છે. વાંધો નહીં, ભલે જ અત્યારે જવા દે. પણ બે કેટેગરી આવી ગઈ, એને બદલે અહીંયા મારા શું જોઈએ છે, સબ કેટેગરી. તો હું સિમ્પલી વયો જઈશ ત્યાં અને કેટેગરી લિસ્ટ ઓલ કેટેગરી, અને આ બીજું જે કેટેગરી આવ્યું ત્યાં હું શું કરી નાખીશ, સબ કેટેગરી લિસ્ટ ઓલ સબ કેટેગરી એડિટ એડ સબ કેટેગરી, એડિટ સબ કેટેગરી, ડિલીટ સબ કેટેગરી. રેડી? કેટેગરી આવી ગયું, અહીંયા શું આવી ગયું, સબ કેટેગરી. ઓકે, એ જ રીતના મેં જે એડ કેટેગરીનું પેજ બનાવ્યું, એકવાર જો આ બની ગયું ને લિસ્ટ ઓલ કેટેગરી, પછી સિમ્પલી લિસ્ટ ઓલ કેટેગરીને શું કરવાનું, સેવ એઝ લિસ્ટ ઓલ સબ કેટેગરી. લિસ્ટ કેટેગરીને બદલે મેં શું કરી નાખ્યું, લિસ્ટ ઓલ સબ કેટેગરી, એટલે અહીંયા શું કરી નાખીશ, સબ કેટેગરી. જો આમ જ કરવાનું છે, સહેલું છે, એકવાર મહેનત થાય પછી તમે એ કોડને કન્ટિન્યુઅસલી કોપી સેવ એઝ કરીને યુઝ કરી શકશો, લિસ્ટ ઓલ સબ કેટેગરી. પણ એની અંદર તમારી પાસે કેટલી વસ્તુ છે, સબ કેટેગરીમાં ત્રણ વસ્તુ છે. બરાબર? ત્રણ વસ્તુ છે, તો અહીંયા મારે હજી એક ટીએચ એડ કરવું પડશે. કેટેગરી અહીંયા આવશે, સબ કેટેગરી, સબ કેટેગરી, અને અહીંયા એની કેટેગરી નેમ. બરાબર? એ સબ કેટેગરી કઈ કેટેગરીનું છે, આપણે અહીંયા કરીએ લિસ્ટ ઓલ સબ કેટેગરી, હેડરમાં જઈ અને હું અહીંયા જે આપણે હતું લિસ્ટ કેટેગરી, એને બદલે અહીંયા શું કરી નાખીશ, લિસ્ટ ઓલ સબ કેટેગરી. એટલે મારે અહીંયા હવે રિફ્રેશ કરીશ તો મને લિંક મળી જશે બીજા પેજની.
આવી ગયું, પણ અહીંયા કેટેગરી નેમ હજી નથી આવતું કેમ કે આપણે ડેટાબેઝમાં આની બેની જ લૂપ ફેરવી છે. બરાબર, અહીંયા તમારે શું ચેન્જ કરવાનું છે જોતા જાઓ. ખાલી અહીંયા બે કર્યું, અહીંયા હું એક વધારે એડ કરી દઉં, ટીડી લાસ્ટ બેન્ચ લાસ્ટ વોર્નિંગ લાસ્ટ બેન્ચ કોર્નર. ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ અટેન્ડ ધ લેક્ચર યુ કેન ગો, ઇટ્સ નોટ કમ્પલસરી. ઓકે, ટીડી અહીંયા આપણે શું જોઈએ છે, તો કે આપણી કેટેગરીનું નામ. એટલે હું સિમ્પલી શું કરીશ, આજ આજ એક કામ કરો, કોપી કરી નાખો ફરીથી, એને હું પેસ્ટ કરી દઉં છું. હવે આપણી ક્વેરી ચેન્જ કરવાની થાય છે. પહેલાં શું હતું, જો ક્વેરીમાં ચેન્જીસ આવશે, સિલેક્ટ સ્ટાર ફ્રોમ શું હતું, કેટેગરી, એને બદલે હું શું કરી નાખીશ, સબ કેટેગરી. આ બેઝિક સ્પેસ છે વચ્ચે, સિલેક્ટ સ્ટાર ફ્રોમ સબ કેટેગરી. એટલે મારી જે સબ કેટેગરીમાંથી આ ત્રણ વસ્તુ હતી એ મને મળી જશે. હવે મારે ખાલી ચેન્જ શું કરવાનું છે, પહેલામાં આ પેસ્ટ કરી દઉં, પેલું જે હતું ત્યાં હું શું કરી નાખું, રોમાં સબ કેટેગરી, બીજામાં હું શું કરી નાખું, સબ કેટેગરી નેમ, અને ત્રીજામાં શું કરી નાખું, કેટેગરી આઈડી. અત્યારે ભલે આઈડી રાખો, પછી આપણે જોઈ ક્વેરીમાં શું ચેન્જ કરવાનો છે એ. બરાબર, અને આપણે આને રિફ્રેશ કરીએ, લિસ્ટ ઓલ સબ કેટેગરી આવી ગયું. હિન્દી અને બેની કેટેગરી શું આવી, ત્રણ. પણ અહીંયા ત્રણ છે તો કંઈ ખબર પડે શું છે એ, અહીંયા મારે શું દેવું પડે, બુક કા જે નામ હોય એના માટે થઈને મેં તમને ઓલી ઇનર ક્વેરી શીખવાઈ દીધી કે અહીંયા ત્રણને બદલે હવે મારે શું જોઈએ છે, કેટેગરી નેમ. તેના માટેની મારી ક્વેરી કેવી થઈ, ક્વેરી હંમેશા ટેસ્ટ પહેલાં ક્યાં કરવાની, અહીંયા નહીં કરવાની, ડાયરેક્ટ ક્વેરીને ટેસ્ટ કરવાનું અહીંયા એસક્યુએલમાં જઈ પેસ્ટ કરવાનું, સિલેક્ટ સ્ટાર ફ્રોમ કેટેગરી એ સબ કેટેગરી એસ કોમા કેટેગરી સી વેર, દેખાય છે ને બધાને, વેર એસ ડોટ કેટેગરી આઈડી ઇક્વલ ટુ સી ડોટ કેટેગરી આઈડી. સમજાય છે આ ક્વેરી બધાને, હવે ક્લિયર છે, સિટી સ્ટેટ કન્ટ્રી પ્રોડક્ટ સબ કેટેગરી માટે બે માટે મેં તમને પ્રેક્ટિસ કરાવી દીધી. બરાબર, કેમ કે આ બધે આની જરૂર પડશે, અહીંયા જે ડેશ છે એની તમારે જરૂર નથી, એટલે તમે એ ડેશ કાઢી શકો. એટલે આપણી અત્યારની ક્વેરી રેડી, એને ફાયર કરીને જોઈ લેવાની કે પહેલાં રન થાય છે કે નહીં, પછી એમાં મૂકવાની, નકર પીએચપીમાં તમને કન્ફ્યુઝ થશો, નહીં કાંઈ એરર નથી આવતી, બધું બરોબર આવી ગયું. રેડી, બે વાર આમાંથી આપણે જોઈ છે કેટલી વસ્તુ, ખાલી આ ત્રણ વસ્તુ જોઈ છે, તો અહીંયા સ્ટાર નહીં કરવાનું. બરોબર, આપણે વાત થઈ હતી સ્ટાર નહીં કરવાનું, એને બદલે શું કરવાનું, સ્પેસિફાય કરવાનું નેમ. હું અહીંયા પેસ્ટ કરી અને લખી નાખું, સબ કેટેગરી આઈડી કોમા સબ કેટેગરી નેમ કોમા, કઈક લો છો સબ કેટેગરી નેમ, અને છેલ્લે કેટેગરી નેમ. ઓકે, પાછું એકવાર ટેસ્ટ કરી લેવાનું. રેડી, ત્રણ વસ્તુ આવી ગઈ. હવે આપણી ક્વેરીને ખાલી અહીંયા શું કરવાની, પેસ્ટ, અને બાકી તો અહીંયા ખાલી કેટેગરી આઈડી હતું એને બદલે શું મૂકી દઉં, સમજાણ. ઓકે, આપણે પાછી રન કરી જોઈ લઈ. રેડી, ઇન્સ્ટેડ ઓફ થ્રી હવે શું આવવા માંડ્યું, બુક. ક્લિયર છે, ઇઝી સૌ, આની અંદર બીજું કાંઈ જાજુ છે નહીં. આવી જ રીતના તમારે પ્રોડક્ટ માટે કરવાનું, લિસ્ટ ઓલ પ્રોડક્ટ, કે જેની અંદર પ્રોડક્ટનું તમે આખું લિસ્ટિંગ કરી નાખો. આપણે જોઈ લઈશું, ચાલો, હમણાં થોડોક ટાઈમ લેશે તો હું તમને કરાવી દઈશ કઈ રીતે કરવું. અત્યારે આપણે હવે લિસ્ટનું પૂરું, લિસ્ટનું બધાને ક્લિયર, તમારી એડમિન પેનલમાં લિસ્ટ ઓલ કરી ઉપરથી નીચે જવાનું, જેની અંદર એકે ફોરેન કી ન હોય પહેલાં, પછી ફોરેન કી હોય, પછી હવે સબ કેટેગરીની ફોરેન કીમાંથી ક્યાં આવે છે, પ્રોડક્ટમાં, એટલે પ્રોડક્ટ પછી બનાવવાનું. ટૂંકમાં તમે જે બનાવતા હોય એની આઈડી ત્યારે એની ફોરેન કી જો એની પહેલાં ન બન્યું હોય તો એ ન બને, એટલે પહેલાં ઉપરથી ચાલુ કરવાનું, પહેલાં કેટેગરી સબ કેટેગરી અને પછી પ્રોડક્ટ. પ્રોડક્ટનું આપણે જો છેલ્લે ટાઈમ રાખશે તો કરશું, અત્યારે એમ નથી કરું. અત્યારે આપણે એક ફોર્મ બનાવવું છે, કયું, તો કે એડ માટેનું. બરાબર, અહીંયા એડ માટેનું એક ફોર્મ બનાવવું છે, એડ કેટેગરી. એડ કેટેગરીના ફોર્મની અંદર કેટલા આવશે ફિલ્ડ, કેટેગરી નેમ જ આવશે, કેમ કે કેટેગરી આઈડી શું છે,
ઓટો ઇન્ક્રીમેન્ટ છે એ તમારે દેવાની ન હોય, એ ઓટો લઈ લેશે. બરોબર છે? એટલે કેટેગરી ની અંદર ખાલી ફોર્મમાં એક જ બટન આવું, એક જ ટેક્સ્ટ ફિલ્ડ અને એક બટન. બરોબર? એક ટેક્સ્ટ ફિલ્ડ, એક બટન. અને ફોર્મ તમારે જો ડિઝાઇન કરવો હોય તો આ તમને ગમે એ સારી એવી થીમ હશે ને, એની અંદર ઓપ્શન હશે જ આ વેલિડેશન વાળું ફોર્મ. બરોબર? આ મસ્ત ફોર્મ ડિઝાઇન તમને રેડી મળી જશે. લોગિન નું છે, જો આ બધા છે જ અહીંયા. ફોર એક્ઝામ્પલ આ ફોર્મ તમારે જોઈ છે, આ ફોર્મ તમારે જોઈ છે કેની અંદર હતું? ફોર્મ્સ ડોટ html માં હતું. એટલે તમે ફોર્મ્સ ડોટ html ઓપન કરી અને ત્યાંથી કોપી કરીને આપણે પેસ્ટ કરી દીધું, સિમ્પલ. બરોબર? આની અંદર કયું ફોર્મ હતું? ઇનપુટ વિથ સક્સેસ, કોપી કરી લઉં અને આમાં પેસ્ટ કરીને સર્ચ કરી લઈ. અને સ્ટ્રક્ચર મેન્ટેન નથી કર્યું પણ કાંઈ વાંધો નહીં, ચાલો. આખી આપણે રો લઈ લઈ પહેલા. ડિવિઝન શું છે? આઈડી ક્લાસ ઇક્વલ ટુ રો. આપણે શું છે, બૂટસ્ટ્રેપ છે એટલે સેમ જ આવશે. એક કામ કરીએ, આનું આપણે નથી યુઝ કરવું, કેમ કે આને ભાઈ ફોર્મેટિંગ કરવામાં તમને સમજાશે નહીં આ યુઝ કરવામાં. એના કરતાં આપણે શું કરીએ, મેં તમને એક વસ્તુ કીધી જ છે. કઈ હતી? બૂટ સ્નીપ. બરાબર? વર્ઝન 3 એ ઓપન કરી અને ત્યાંથી આપણે આપણું એક ફોર્મ બનાવી નાખીએ. ફોર્મ કેના ઉપરથી બનાવવું છે? બસ અહીંયા ફોર્મ કેના ઉપરથી બનાવવું છે? તો કે લિસ્ટ ઓલ સબ કેટેગરી હતું આપણું, કેમ ગયું આવું? આ બોક્સ તો રેડી જ છે, ટેબલને બદલે અમારે શું મૂકી દેવું છે? ફોર્મ. એટલે એને જ સેવેસ કરી દઉં છું. બરોબર? લિસ્ટ ઓલ સબ કેટેગરીને સેવેસ કરી અને હું શું કરી નાખું છું? એડ સબ કેટેગરી. એડ પહેલા સબ કેટેગરી નહીં થાય, મારે શું કરવું પડશે? લિસ્ટ ઓલ કેટેગરીને કરવું. બરોબર? લિસ્ટ ઓલ કેટેગરીને સેવેસ કરી અને લિસ્ટ ઓલને બદલે આગળ ખાલી શું લખી નાખીશ? એડ કેટેગરી. બધાની આગળ એડ હશે એટલે એડવાળા ભેગા આવી જશે, એડિટવાળા બધા ભેગા, ડિલીટવાળા ભેગા અને લિસ્ટ ઓલવાળા ભેગા. એના બધાના કંટ્રોલરની આગળ શું લખ્યું હોય છે? CUN, એટલે કંટ્રોલર બધે ભેગા. તમારું આખું સ્ટ્રક્ચર, આખું ડિરેક્ટરી વ્યવસ્થિત બની જશે. એડ કેટેગરી તરીકે આને સેવ કરી દીધું. હવે અહીંયા ટેબલ છે ને, અહીંયા હું લખી નાખું પહેલા એડ કેટેગરી. રેડી? અને એની અંદર ટેબલ હતું, એ ટેબલને બદલે અમારે શું જોઈએ છે? ફોર્મ. એટલે આ ટેબલ હું કાઢી નાખું અને આપણું જે આ હતું અહીંયાથી હું શું કરું, એક ઇનપુટ લઈ લઉં અને એક સારું એવું બટન લઈ લઉં, વ્યૂ HTML, અને આખાને કોપી કરી લઉં. રાઈટ? અને એને પેસ્ટ ક્યાં કરી દઉં? હવે આખાને ઇન્ડેન્ટ દેવું એક યારે, એટલે નીચેથી આટલું આખું સિલેક્ટ કરી લેવાનું ભેગું અને ટેબ મારતું જવાનું. રેડી? આ ફોર્મને પાછું આપણે લઈ લઈએ જરાક. એટલે આખું તમારું પાછું સ્ટ્રક્ચર એ મેન્ટેન થઈ ગયું. હવે એની અંદર આપણે કાલે જે પ્રમાણે જોયું હતું એ પ્રમાણે અહીંયા લેજન્ડમાં હું શું આપી, ઓકે આની જરૂર નથી, તો હવે લેજન્ડમાં જ આપી દઈ. શું આપી દઈ? ફોર્મનું નામ. ફોર્મનું નામ શું છે? એડ કેટેગરી. એડ કેટેગરી એની અંદર એક ઇનપુટ છે, એનું નામ શું છે? કેટેગરી. એની આગળ લખી નાખી એન્ટર કેટેગરી નેમ. બરાબર? પછી ઇનપુટ આઈડી ભલે રહ્યું ગમે એ, ટાઈપ ઇક્વલ ટુ ટેક્સ્ટ, એને નેમ આપી દઈ અલગ, નેમ આપી દઈ કેટેગરી નેમ. એનું નામ ઇનપુટ ટેક્સ્ટ છે અને નામ દેવું પડે તો જ બીજા પેજમાં જાય, આપણે વાત થઈ હતી. બરોબર છે? સારી વાત છે. એને હું શું આપી દઉં? કેટેગરી નેમ. બરોબર? કેટેગરી નેમ. અને આની હેલ્પની આપણે જરૂર નથી એટલે એને કાઢી નાખું છું અત્યારે. વેલિડેશન તમે મૂકજો, હું અત્યારે વેલિડેશન નહીં મૂકું, ટાઈમ વધારે નહીં બગાડું. વેલિડેશન બધાને થઈ જશે? ઓલી ફાઇલ આજે આપી હતી તમને મેડમે? મેં એને કીધું હતું કે જો સ્ટુડન્ટ માગે ને તો જ દેજો, મેં એને મેઇલ મોકલેલો હતો. ક્યાં મેડમને મેં કીધી? બે મેડમને મેં આપેલી છે, અગોલા મેડમને અને શું નામ, પાયલ મેડમ, બે મેડમને મેં આપેલી. ઓકે, વાંધો નહીં, હમણાં મેઇલ કરતા કરાવી દઈશ તમને છેલ્લા સ્લોટમાં, ત્યારે તમે એના ઉપરથી વેલિડેશનની પ્રેક્ટિસ કરી લેજો. અહીંયા એક બટન છે, હવે બટન અહીંયા સબમિટ લખી નાખો. ઓકે, આની જરૂર જ નથી, લેબલની જરૂર જ નથી. ઇન્સ્ટેડ ઓફ ધેટ હું અહીંયાને કેટલાનું બનાવી નાખું છું? 8નું કા 12નું. અને અલાઈન શું આપી દઉં? રેડી? બટનને બદલે હું શું લખું? એડ કેટેગરી. એડ કેટેગરી એટલે ત્યાં નીચે શું બતાડશે મને? હવે
આઈ જોઈ લે હમણાં, પણ એડ કેટેગરી આપણે નવું પેજ બનાવ્યું, આવી ગયું. એન્ટર કેટેગરી નેમ, અહીંયા પ્લેસ હોલ્ડરને બદલે શું લખી નાખીએ, ત્યાં શું લખી નાખીએ, એન્ટર કેટેગરી નેમ. તમારું આખું એક ફોર્મ રેડી એડ કેટેગરીનું. અહીંયા એડ કેટેગરી ઉપર ક્લિક કરો, હું અહીં લખું કે ફોર એક્ઝામ્પલ ઇલેક્ટ્રોનિક આઇટમ અને એડ કેટેગરી, એટલે એડ થઈ જવું જોઈએ. બરોબર, એડ તો થવું જ જોઈએ. ભેગે ભેગું મને અહીંયા મેસેજ એ બતાડવું જોઈએ કે કેટેગરી એડેડ સક્સેસફુલી. રેડી, ઓર અહીંયાનો ડિસ્પ્લે કરો અને તમે લિસ્ટ વાળા પેજમાં ડિસ્પ્લે કરો. જનરલી તમે એડિટ કરો, એડ કરો કે ડિલીટ કરો, પેજ રીડિરેક્ટ પાછું ક્યાં થવું જોઈએ, લિસ્ટમાં. સમજાય છે? અહીંથી એડ કરો ને, એડ થયા પછી ડેટા પાછો રીડિરેક્ટ ક્યાં થવો જોઈએ, લિસ્ટમાં, કેમ કે ઈ ન્યાયને દેખાઈ જાય કે આ એડ થઈ ગયું. સમજાય છે? એના માટે થઈને બધાને રીડિરેક્ટ, એડિટ, એડ કે ડિલીટ, રીડિરેક્ટ પાછું કેમાં થશે, લિસ્ટ ઓલમાં. એટલે સૌથી પહેલા શું બનાવવાનું, લિસ્ટ ઓલ. એડ બનાવીને એડ થયા પછી ક્યાં એડ કરાવી દેવાનું, ત્યાં. ઓકે, આપણું ફોર્મ રેડી, આપણું પહેલું ફોર્મ રેડી એડ કેટેગરીનું. એની અંદર હવે મારે શું કરવાનું થશે, એક વસ્તુ ફોર્મ. અહીંયા એક્શન ઇક્વલ ટુ કઈ છે નથી, એના બદલે મારે શું દેવું પડશે, કંઈક દેવું પડશે. રેડી, મેથડ કંઈક દેવી પડશે, જે યુઝ કરો એ. આપણે પોસ્ટ યુઝ કરીએ અત્યારે, બરાબર. અને કંઈક દેવા માટે થઈને મારે કંટ્રોલર બનાવવું પડશે જે સેવ કરે એકચ્યુઅલમાં. આ તો ખાલી ડિસ્પ્લે કરે છે એક ફોર્મ. સેવ કરવા માટે એક નવું કંટ્રોલર બનાવવું, PHP કંટ્રોલર છે, એટલે મારે કોઈ પણ જાતનો બીજો ડિસ્પ્લે કોડ એમાં નહીં હોય. હું અહીંયા ખાલી શું કરીશ, PHP ચાલુ કર્યું, પૂરું કર્યું. અહીંયા મારે પાછું ડેટાબેઝ જોશે એટલે શું કરું, કન્ફિગ ઇન્ક્લુડ કરાવી દઉં. સમજાય છે? અને આને સેવ કરી દઉં એઝ એ કંટ્રોલર અંડરસ્કોર એડ અંડરસ્કોર કેટેગરી. એટલે સૌથી પહેલા કંટ્રોલર બધા ભેગા થશે, પછી એડ માટેના બધા કંટ્રોલર એક લાઇનમાં આવી જશે, તમે ત્યાંથી એને આઈડેન્ટિફાઈ કરી શકો. .php રેડી. ઓકે, ડેટાબેઝ આવી ગયો છે આપણી પાસે, એટલે આપણે ડાયરેક્ટલી ક્વેરી ફાયર કરીએ. ક્વેરી યાદ રાખવાની જરાય જરૂર નથી. શું કરવાનું, ઇન્સર્ટ, અહીંયા હું લખી નાખું ટેમ ટ્રાય ગમે અત્યારે. બરોબર, ઓકે, આપણે સબ કેટેગરીમાં જઈએ, સોરી કેટેગરીમાં આવ્યા જાઓ. કેટેગરીની ક્વેરી જોતી હોય એટલે કેટેગરીમાં જઈ, ઇન્સર્ટ, અહીંયા ટેમ ટ્રાય અને ગો. ગો ઉપર ક્લિક કર્યા પછી તમને અહીંયા એક લિંક મળશે, ક્રિએટ PHP કોડ. એના ઉપર ક્લિક કરવાનું અને આખી ફાઇલ જે કોડ આવ્યો એને કોપી કરી લેવાનું અને એને શું કરવાનું, સૌથી પહેલાં અહીંયા પેસ્ટ. હવે અમુક પ્રોબ્લેમ્સ કરશે, અમુક પર્ટિક્યુલર કેરેક્ટર તમને, એની અંદર એક આવશે આ ટિલ્ટ સાઇન, એ પહેલાં બધી રિમૂવ કરી નાખવાની. એટલે શું કરવાનું, એને કોપી કરવાનું, કંટ્રોલ F સર્ચ કરી અને રિપ્લેસ ઓલ. રિપ્લેસમાં કાંઈ નહીં લખવાનું, એટલે શું થશે, બધી એક આવી જશે. પછી ફોરવર્ડ સ્લેસીસ છે, કોપી કરવાનું, પેસ્ટ કરવાના, રિપ્લેસ ઓલ, બધા એક આવી જશે. તમારે એક એક કાઢવાની પડે, બરાબર, એક એક કાઢો તો વાંધો નહીં. હવે આ ટેમ્પ ટ્રાય છે એ સ્ટેટિક છે, એને મારે ડાયનેમિક બનાવવું પડશે, એટલે એને પહેલાં કાઢી નાખવાનું. પહેલાં બે ડબલ કોટ, વચ્ચે જઈ બે ડોટ અને વચ્ચે જઈ ડોલર અંડરસ્કોર ગેટ કે પોસ્ટ, કેમ કે આપણે મેથડ રાખી હતી પોસ્ટ. પોસ્ટની અંદર અહીંયા તમે જે નામ રાખ્યું હોય એ, આપણે નામ શું રાખ્યું હતું, કેટેગરી નેમ, બરાબર, નેમ રાખ્યું હતું કેટેગરી નેમ, એ તમારે ત્યાં પેસ્ટ કરી દેવાનું. સિમ્પલ, ક્લિયર બધાને? તમારી જે ક્વેરી હતી ડાયનેમિક થઈ ગઈ. હવે આ ક્વેરી ખાલી શું કરવાનું, તમારે ફાયર કરવાની છે, MySQLi અંડરસ્કોર ક્વેરી, એની અંદર પહેલા ડોલર કનેક્શન અને ડોલર SQL, બસ થઈ ગયું. ઇન્સર્ટની ક્વેરી રેડી, પૂરું થઈ ગયું. તમે જો સિલેક્ટ લખો ને તો આગળ રિઝલ્ટ લખવાનું, કેમ કે તમે જ્યારે સિલેક્ટ કરો ત્યારે તમને ડેટા મળે છે, ઇન્સર્ટ કરો એમાં પાછું કંઈ મળે, કાંઈ ન હોય, મળે એકચ્યુઅલમાં કેટલી રો ઇફેક્ટ થઈ, કેટલી રો ઇફેક્ટ થઈ તમને મળે, પણ એની તમારે કાંઈ જરૂર નથી. અત્યારે ખાલી ક્વેરી ફાયર કરવાની, રિઝલ્ટ કંઈ નહીં. પછી અહીંયા ચેક કરાવવાનું ખાસ, પછી અહીંયા એરર ચેકિંગ કરાવવાનું કે ઇફ MySQLi અંડરસ્કોર ERRNO એરર એક છે. કનેક્ટ કરતી વખતે અહીંયા શું આવે, MySQLi અંડરસ્કોર કનેક્ટ અંડરસ્કોર એરર નંબર, અને જ્યારે ક્વેરી ચેક કરાવી ત્યારે ખાલી શું આવે, પણ એની અંદર તમારે આ દેવું પડે કે આ કનેક્શનમાં એક એરર આવી. બરાબર, જો આવી હોય તો તમે શું કરો, એરર અત્યારે ઇકો કરાવી દઈ, પછી ઇકો નહીં કરાવી, આપણે અત્યારે ઇકો કરાવી નાખી, સમ એરર અકર્ડ ઇન
ઇન્સર્ટ અને એલ્સ માં હું શું કરાવી દઉં છું હેડર આપણી પાસે જ્યાં મોકલવી છે એ ફાઇલ રેડી છે કઈ ફાઇલ લિસ્ટ એટલે અહીંયા હું શું કરીશ હેડર લોકેશન કોલન લિસ્ટ ઓલ કેટેગરી ડોટ પીએચપી રાઈટ ઓકે ચાલો ટ્રાય કરીએ આપણો કોડ અને રિફ્રેશ કરી દઉં હું અહીંયા લખી નાખું કઈ કઈ હતી અત્યારે ઓલરેડી ઇલેક્ટ્રોનિક્સ ને ઓલી હતી ને તો બુક્સ હતી ઇન્સ્ટ્રુમેન્ટ્સ રાખો ચાલો બરો ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને એડ કેટેગરી કઈ એરર બે જ મિનિટ આપણી એડ કેટેગરી એની અંદર બટન છે એડ કેટેગરી ઓકે બટન છે અને તમે એને બટન કાઢીને એને ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ અત્યારે સબમિટ રાખી દઉં એ હું તમને પછી કરાવીશ ઇનપુટ ટાઈપ ઇક્વલ ટુ સબમિટ બરાબર ડિઝાઇન થોડીક બગડી જશે ટેમ્પરરી અત્યારે આપણે ભલે વાંધો નહીં જોઈ લઈ અહીં હું કરી નાખી ઇન્સ્ટ્રુમેન્ટ હતું ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને સબમિટ ફોર્મ અરે ભગવાન એ હતું બરોબર હતું એક્શનમાં સેટ નથી કર્યું અહીં આપણે એક્શનમાં શું આવશે કંટ્રોલર અંડરસ્કોર એડ અંડરસ્કોર કેટેગરી ડોટ પીએચ રિફ્રેશ અને એ હું લખી નાખું હવે ઇન્સ્ટ્રુમેન્ટ્સ રેડી થઈ ગયું ઇન્સ્ટ્રુમેન્ટ સેટ અગેઇન તમે ક્યાં વયા જાઓ પાછા એડ કેટેગરી બીજું કંઈક ટ્રાય કરીએ ફોન્સ બરોબર રેડી છે ઇઝી સાવ એડ નું ફોર્મ અને રીડિરેક્ટ ક્યાં કરી દેવાનું લિસ્ટમાં પણ અહીંયા કંઈક તમારે મેસેજ ભેગે ભેગો ડિસ્પ્લે કરાવવો પડે કે ઇન્સર્ટેડ સક્સેસફુલી શું કામ ખબર છે કેમ કે એડ થયા પછી એ ક્યાં આવશે લિસ્ટમાં એડિટ થયા પછી એ ક્યાં આવશે લિસ્ટમાં ડિલીટ થયા પછી એ ક્યાં આવશે લિસ્ટમાં તો તમારે દર વખતે અલગ અલગ મેસેજ આવે કે એડ થી એવું હોય તો તમારે એમ કહેવું કે એડિટ સક્સેસફુલી એડિટ માંથી તો એડિટેડ સક્સેસફુલી ડિલીટ માંથી ડિલીટેડ સક્સેસફુલી અને જો કઈ એરર આવે તો પાછું ક્યાં જાય એરર આવે તો ક્યાં જાય સેમ પેજ ઇન્ડેક્સમાંથી એવું તો ઇન્ડેક્સમાં અરે એડમાંથી એવું તો એડમાં એડિટમાંથી એવું તો એડિટમાં જો સક્સેસ થાય તો જ અહીંયા આવશે એટલે અહીંયા ખાલી સક્સેસ મેસેજ જોવો છે સક્સેસ મેસેજ માટે આપણે જોયું હતું ગેટ બૂટસ્ટ્રેપ કઈ રીતના જવું મેસેજ બતાડો ગેટ બૂટસ્ટ્રેપ ઓપન કરી એની અંદરથી ઓલા મેસેજીસ હતા યાદ હોય તો એ જ કોપી કરી લેવાના અને એને સિમ્પલી અહીંયા પેસ્ટ કરી દેવાના છે કમ્પોનન્ટ્સ રેડી આપણા માટે આ બરોબર છે વેલ્ડન વર્ડ તો આપણે સિમ્પલી એને શું કરીએ કોપી કરી લે એટલો પાર્ટ અને એને આપણે આપણું જે ડિવિઝ ફોર્મ છે ત્યાં એડ કેટેગરીની લિસ્ટ કેટેગરી લિસ્ટ ઓલ કેટેગરી એની અંદર આની વચમાં ટેબલ ચાલુ થાય એની પહેલાં અત્યારે મૂકી દઈ અને જોઈ લઈએ કે કેવું ડિસ્પ્લે આવે છે બરોબર રેડી અહીંયા અત્યારે ડોટ ડોટ આવે છે લિસ્ટ ઓલની નીચે થોડીક જગ્યા છોડીએ ડિઝાઇનિંગ તમે થોડું કરી લેજો અહીંયા થોડીક જગ્યા રાખજો એટલે વ્યવસ્થિત જોવાની મજા આવે બરોબર અહીંયા જેટલી જગ્યા છૂટે છે એટલી જ જગ્યા આ બેની વચમાં છોડવાનું કઈ રીતના એ તમને ખબર છે યુઝિંગ સીએસએસ તમે એ કરી શકશો બરોબર અત્યારે આપણે આને પણ દર વખતે ડિસ્પ્લે નથી કરવું અને દર વખતે ડિસ્પ્લે નથી કરવું આપણે એને કન્ડિશનલી ડિસ્પ્લે કરાવવું છે કે જો ત્યાંથી સક્સેસફુલનો મેસેજ આવ્યો હોય તો જ આને કરવું છે એટલે અહીંયા કંઈક ઇફ કન્ડિશન આવશે અને આખું ડિવિઝન કેની અંદર આવશે ઇફ કન્ડિશનની અંદર આવશે સમજાય છે આખું ડીવ ઇફ કન્ડિશનની અંદર આવશે ઓકે હવે ઇફ કન્ડિશન કઈ તો કે તમારે સૌથી પહેલા તો શું કરવું પડશે કાં તો તમે આ ઉપર ક્વેશ્ચન માર્ક કરીને ક્વેરી સ્ટ્રિંગમાં પાસ કરો અથવા મેં સેશનથી પાસ કરો સેશનથી પાસ કરવા માટે સેશન સ્ટાર્ટ કરવું પડે તો અલગ અલગ કરે એક એક પેજમાં એના કરતાં હું એક જ જગ્યાએ લખી નાખું ક્યાં હેડર ડોટ પીએચપીમાં સૌથી પહેલી લાઈન શું કરી નાખું સેશન અંડરસ્કોર સ્ટાર્ટ એટલે ઓટોમેટિકલી મારી વેબસાઇટના બધા પેજીસની અંદર સેશન ચાલુ થઈ જશે સમજાય છે ઓકે જો આ તો ડ્રીમ વ્યૂઅર છે એટલે અહીંથી હું સીધો અહીંયા જઈ શકું તમારે ઓલી પેજ ખોલવી પડશે બરોબર કોડ આપણો નોર્મલ આપણી ફાઇલ એની અંદર અહીંયા સિમ્પલી શું થાય છે ઇઝ સેટ ઇફ ઇઝ સેટ
ડોલર અંડરસ્કોર સેશન અને એની અંદર એમએસજી. જો કાંઈ મેસેજ સેટ થયો હોય તો શું કરવાનું છે? બરાબર છે? તો અહીંયા ડોટ 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 ને બદલે શું કરવાનું? ઇન્સર્ટેડ સક્સેસફુલી નો કરી શકો ને, ઇન્સર્ટેડ સક્સેસફુલી નો કરી શકો. શું કામ? એ ડાયનેમિક હોય ને, એડિટ હોય તો એડિટ આવવું જોઈએ, ડિલીટ હોય તો ડિલીટ આવવું જોઈએ. તો અહીંયા સિમ્પલી શું કરવાનું? ઇકો ડોલર અંડરસ્કોર સેશન અને જે મેસેજ આવ્યો હોય સિમ્પલી ડિસ્પ્લે કરાવી દો. કઈ મેસેજ છે જો હોય તો મેસેજ ડિસ્પ્લે કરાવી દો. ક્લિયર? એટલે આપણા કેસમાં અત્યારે આવશે કઈ? હવે રિફ્રેશ કરું તો, કેમ કે એ કઈ છે નહીં. બરોબર? હવે મારે સેશન ને સેટ કરવાનું ક્યાંથી? તો કે જ્યાં એડ કેટેગરી નો કોડ હતો આપણો કંટ્રોલર, જ્યાં એડ કેટેગરી નું જ્યાં રીડિરેક્ટ કર્યું એની પહેલા અહીંયા સેશન મારે જોશે. કેમ કે અહીંયા આપણે હેડર ઇન્ક્લુડ નહીં કરાવ્યું, એટલે અહીંયા તમારે શું કરવું પડશે? મેન્યુઅલી કરવું પડશે. ઓકે, અને અહીંયા હું શું કરીશ? ડોલર અંડરસ્કોર સેશન એની અંદર એમએસજી ઇક્વલ ટુ કેટેગરી ઇન્સર્ટેડ એડેડ સક્સેસફુલી. બરાબર? આપણે એ લખી નાખ્યું અને મેસેજ રીડિરેક્ટ કરી દીધું, એટલે હવે આવશે. હવે આપણે નવું ફરીથી એક ઇન્સર્ટ કરાવીએ એડ કેટેગરી, એની અંદર પીઝા. બરાબર? એડ આવી ગયું, કેટેગરી એડેડ સક્સેસફુલી. ઓકે, વાંધો. બરાબર છે બધું? અને આપણે ફરીથી ઇન્ડેક્સ પેજમાં જઈ, કેટેગરીમાં જઈ અને નવું આપણે લિસ્ટ ઓલ કેટેગરી, તો એવું સેશનને જ્યારે તમે આવી રીતના મેસેજથી ડિસ્પ્લે કરાવતા હોય ત્યારે ખાસ યાદ રાખજો, ડિસ્પ્લે કરાવ્યા પછીનું પહેલું સ્ટેપ શું આવવું જોઈએ? અનસેટ. અનસેટ ડિસ્ટ્રોય નહીં કરવાનું, ડિસ્ટ્રોય ક્યારેય નહીં કરવાનું. બરાબર? અનસેટ કરવાનું. ડિસ્ટ્રોય કરશો તો કોઈ લોગિન કર્યું હશે એ હોય જશે, ખાલી અનસેટ કરવાનું પર્ટિક્યુલર એક વસ્તુ. એટલે હવે એકવાર કરશો રિફ્રેશ ત્યાં સુધી આવશે, બીજી વાર રિફ્રેશ કરશો ત્યારે. ક્લિયર બધાને? લિસ્ટ ઓલ અને એડ બધાને ક્લિયર? ઓકે, હવે થોડીક ચેન્જ આવશે આની અંદર જ્યારે ફોરેન કી આવશે. ત્યારે એડના ફોર્મની અંદર જ્યારે પણ ફોરેન કી આવે એટ ધેટ ટાઈમ ઇશુ જોઈએ હંમેશા ટેક્સ્ટ બોક્સ ડ્રોપ ડાઉન હોવું જોઈએ. બરાબર? જ્યારે પણ ફોરેન કી યુઝ થતી હોય તમારા ફોર્મમાં ઈ ટાઈમે ફોરેન કી ની ટેક્સ્ટ ફિલ્ડ ને મૂકવાનું, ક્યારે શું મૂકવાનું? ડ્રોપ ડાઉન. એટલે આપણે હવે સબ કેટેગરી નું એડ બનાવીએ એટલે તમારા મગજમાં આઈડિયા ક્લિયર થઈ જશે. આપણે કેમ એડ કેટેગરી બનાવ્યું? એડ કેટેગરી બનાવ્યું પણ એની જે આપણે લિંક દેતા ભૂલી ગયા છીએ. લિસ્ટ કેટેગરી માં કઈ? એટલે એની અંદર આપણો ડિવિઝન મેકર નાની મોટી ભૂલ રહી ગઈ છે, કઈ વાંધો, જોઈ લેશું. હવે આની લિંક જ તમે નથી આપી, તમે એ બધી લિંક ભેગી ભેગી દેવાની, જે નવું પેજ બનાવો ને હેડર માં જઈને એની લિંક દેવાની, અને પછી એક ક્યારે ભૂલાય નહીં અને કઈ એકી સાથે કરવા બેસતો તો આડાવડી લિંક દેવા જશે. એમ કે જે પેજ નવું બનાવો એ ભેગી ભેગી એની લિંક ક્યાં દી દેવાની હેડર માં, એટલે ચાલતું થઈ જાય. ઓકે, હવે એડ કેટેગરી રેડી. હવે આપણે શું કરવું છે? એડ સબ કેટેગરી નું ફોર્મ, એટલે આપણું જે એડ કેટેગરી નું ફોર્મ હતું ને એને શું કરી નાખી? સિમ્પલી સેવ એઝ. સેવ એઝ કરીને એડ શું કરી નાખું? સબ કેટેગરી. રેડી? બાકી બધો ચેન્જ ખાલી શું આવશે હવે આની અંદર ફોર્મમાં? તો કે એક આપણે શું જોશે હવે? ડ્રોપ ડાઉન. એટલે આપણે ડ્રોપ ડાઉન માટેનો કોડ કોપી કરી લઈ. બરાબર? ત્યાંથી બાકી તો હતું એ બરોબર છે, આપણે ત્યાં સુધીમાં એ ચેન્જીસ કરી નાખી. એન્ટર સબ કેટેગરી નેમ અને અહીંયા એડ સબ કેટેગરી અને બટનમાં શું આવશે? એડ સબ કેટેગરી. રેડી? ઓકે, હવે આપણે એડ કેટેગરી કરાવીએ એની પહેલા આપણે એક મૂકવું પડશે ડ્રોપ ડાઉન, એને હું કોપી કરી લઉં આ કોડ. અને આપણા કોડમાં સબ કેટેગરી એડ કરાવી ને એની પહેલાં આવવું જોઈએ. સબ કેટેગરી નેમ પહેલાં શું આવવું જોઈએ? તમારે ઓલું ડ્રોપ ડાઉન. બરાબર? એટલે એની અંદર હું લખી નાખું સિલેક્ટ કેટેગરી. સિલેક્ટ કેટેગરી અને હવે આપણે એને રન કરાવીએ એડ સબ કેટેગરી ડોટ પીએચપી. રેડી? અહીંયા કંઈક ડ્રોપ ડાઉન આવશે, જે કેટેગરી તમે સિલેક્ટ કરો, અહીંયા તમે પછી સબ કેટેગરીનું નામ નાખો અને એડ સબ કેટેગરી. ફોર્મ ક્લિયર? જ્યારે પણ ફોરેન કી આવે ત્યારે શું આવવું જોઈએ? ડ્રોપ ડાઉન. અહીં રૂલ. બરાબર? ઓકે, હવે ડ્રોપ ડાઉનના ઓપ્શન્સ તમારે કેવા બનાવવાના છે? ડાયનેમિક.
એટલે અહીંયા પાછો PHP કોડ આવી જશે. PHP માટે હવે શું કરીશું, ઇન્ક્લુડ કરાવવાનું પહેલો ઓપ્શન, પણ ઇન્ક્લુડ શું કરાવવાનું, વન્સ કન્ફિગ ડોટ PHP, બરાબર, ઇન્ક્લુડ કન્ફિગ ડોટ PHP. અને હવે મારે શું કરવાનું થાય, ક્વેરી ડોલર SQL ઇક્વલ ટુ, કઈ ક્વેરી આવશે અહીંયા, સિલેક્ટ કઈ, સ્ટાર ફ્રોમ, સોરી ના બે જોશે, સ્ટાર જ રાખો અત્યારે, બરાબર, સિલેક્ટ સ્ટાર ફ્રોમ કેટેગરી, કેટેગરીને ફિલ કરાવી છે એટલે સિલેક્ટ સ્ટાર ફ્રોમ કેટેગરી, અને એ ક્વેરી તમે ફાયર કરાવી નાખીને રિઝલ્ટ એક લઈ લ્યો, રિઝલ્ટ ઇક્વલ ટુ MySQLi અંડરસ્કોર ક્વેરી, એની અંદર પહેલામાં શું આવશે, કનેક્શન, અને બીજામાં SQL, અને એ લૂપ મૂકી દો. આ ફિક્સ કોડ કોમન જ છે, આમાં કંઈ જાદુ વિચારવાનું જ નથી, ક્વેરી ફાયર SQL બનાવવાની, ક્વેરી ફાયર કરાવવાની, લૂપ મૂકી દેવાની, ડિસ્પ્લે કરાવી દેવાનું, વાર્તા પૂરી, બરાબર, ડોલર રો, અને એનો કોડ ફિક્સ જ હોય, MySQL I અંડરસ્કોર ફેચ અંડરસ્કોર એસોક અંડરસ્કોર ડોલર રો. તમે જોજો જેટલી પણ મેં લૂપ મૂકી ને બધાની અંદરનો આ કોડ સેમ જ હોય, અહીં રિઝલ્ટ આવશે, સોરી અહીં રિઝલ્ટ આવશે, આ કોડ કો પણ જ હોય, કેમ કે મેં શું કર્યું છે, બધાની અંદર ફિક્સ સ્ટાન્ડર્ડ રાખ્યું છે કે SQL નું ફિક્સ શું હોય, SQL જ હોય, આનું રિઝલ્ટ આવે શું હોય, રિઝલ્ટ જ હોય, તો અહીંયા ઓબ્વિયસલી શું આવશે, રિઝલ્ટ જ આવશે, અને અહીંયા શું આવશે, રો, અને એની અંદરનો કોડ એ સેમ જ હશે, એટલે લૂપ તો કોમન જ આવશે. હા, એવું બને ઘણી વાર કે તમારામાં ત્રણ તમારે ઓલી ડ્રોપ ડાઉન મૂકી હોય તો એ ટાઈમમાં તમે ત્રણ અલગ રિઝલ્ટ નેમ આપ્યા હોય, રિઝલ્ટ કેટેગરી, રિઝલ્ટ સબ કેટેગરી, તો અલગ અલગ આવે, બાકી સેમ. આ લૂપને હવે હું અહીંયા ફેરવી દઈશ અને ઓપ્શન પૂરો થાય ત્યાં સુધી ફેરવી દઈશ. આ લૂપ પૂરી, આ લૂપ અહીંયા ચાલુ, આ લૂપ પૂરી, વચ્ચેનો ડાયનેમિક થઈ ગયો ડેટા. હવે મારે ખાલી શું કરવાનું થાય, ઓપ્શન વન લખવાને બદલે PHP ચાલુ કરી દઉં, PHP પૂરું કરી દઉં, મેં કંઈક લો PHP પૂરી કરી દો, અંદર લખી નાખું ઇકો ડોલર રો ઓફ શું આવશે, કેટેગરી નેમ, સબ કેટેગરી, કેટેગરી નેમ, સોરી કેટેગરી નેમ, અને સેમ મારે વેલ્યુ અલગ પાસ કરવાની છે એટલે અહીંયા શું કરીશું, કેટેગરી આઈડી, એટલે આપણું ફોર્મ હવે થઈ જશે કમ્પ્લીટ. રેડી, કેટેગરી નેમ, એની અંદર શું આવી ગયું, ઇલેક્ટ્રોનિક્સ બુક ટેમ્પ્રા ઇન્સ્ટ્રુમેન્ટ ફોન્સ અને પીઝા, અહીંથી હું જે સિલેક્ટ કરીશ એનું આઈડી પાસ થશે, બરાબર, અને અહીંયા હું જે લખું એનું નામ પાસ થશે, નામમાં હજી આપણે ચેન્જ કરવાનું બાકી છે, કેટેગરી નેમ ને બધા હું શું લખી નાખું, રેડી, આનું જેવું કંટ્રોલર બને એવું, એને એના જેવું જ બનાવું છે, એટલે હું શું કરી નાખીશ, સેવ એઝ, પહેલી જ વાર મહેનત થશે, કંટ્રોલર એકવાર બની ગયું એડનું, સિમ્પલી શું કરવાનું, કંટ્રોલર અંડરસ્કોર એડ અંડરસ્કોર સબ કેટેગરી, બાકીમાં કાંઈ ચેન્જ નહીં થયો, એક પણ જાતનો ચેન્જ નહીં થાય, ખાલી શું થશે, આટલો જ ચેન્જ થશે, આખું કંટ્રોલર સેમ, એક કઈ જાતનો કોડ નહીં આવે, ચેન્જ ખાલી કરવાનું થશે હેડર અહીંયા, બાકી બધું એમના બેઠે બેઠું, બરાબર. હવે શું કરવાનું, આ SQL ની ક્વેરી તમારે લખવાની છે, એ જનરેટ કરી દઈએ, સમજણ, તમારે શું કરવાનું, આખી ફાઇલ એમને કોપી પેસ્ટ કરવાની છે, તમારે સબ કેટેગરીમાં અહીંથી સીધા વહે જાય ઇન્સર્ટમાં, હું આને નામ આપી દઉં એ, અહીંથી ગમે અત્યારે સિલેક્ટ કરી લો ટુ અને ગો, રાઈટ, ક્રિએટ PHP કોડ, આ લાઈન કોપી કરી નાખવાની અને એને ઓનાથી શું કરાવી નાખવાનું, રિપ્લેસ, અગેઇન શું કરવાનું, આ કોપી કરી લેવાનું અને રિપ્લેસ ઓલ, આ કોપી કરી લેવાનું અને થઈ ગઈ ક્વેરી રેડી. હવે ખાલી શું કરવાનું, એને બદલે શું કરવાનું, ડબલ કોટ વચ્ચે જઈ બે ડોટ વચ્ચે જઈ ડોલર અંડરસ્કોર પોસ્ટ અને એની અંદર વાં જે નામ રાખ્યું હોય, બરાબર, વાં આપણે શું નામ રાખ્યું હતું, એડ સબ કેટેગરીમાં સબ કેટેગરી નેમ, એટલે એ જ કોપી કરીને હું અહીંયા સોરી પેસ્ટ કરી દઉં અને એવી જ રીતના અને આખું કોપી કરી લઉં ડબલ કોટ સહિત, એટલે મારે અહીંયા પેસ્ટ કરવા દઈએ, અહીંયા શું આવી જશે, અહીંયા શું આવી જશે, હજી કાંઈ નહીં આવે કેમ કે અહીંયા તમારે નેમ નહીં આપવું હોય, સિલેક્ટ ટેગ જે છે એને નેમ આપ્યું છે આ લોકોએ, એને નેમ આપી દઈએ આપણે
કેટેગરી આઈડી અને એ કેટેગરી આઈડી ને હું ક્યાં આપી દઉં બસ હવે ખાલી શું ચેન્જ કરવાનું અહીંયા કેટેગરી એડેડ સક્સેસફુલી ને બદલે સબ કેટેગરી એડેડ સક્સેસફુલી અને અહીંયા લિસ્ટ ઓલ છે કે આ ગ્રુપ ખાલી સ્ટાર્ટિંગ નું જે મેં આખું માળખું ઊભું કરું ને ત્યારે થોડું અઘરું લાગે એકવાર તમે એ માળખું ઊભું કર્યા પછી સેવ સેવ જ કરવાનું એક મોટ કદાચ તમારે 1000 મોડ્યુલ હોય 1000 માં સેવ જ કરવાનું કંટ્રોલર રેટ એકવાર બનાવી લેતું સેવ 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 બાકી ઇન્સર્ટ ની ફરી પેસ્ટ કરી દેવાનું વાર્તા ભૂલી એવી જ રીતના એડિટ માં થશે એવી જ રીતના ડિલીટ માં થશે ખાલી એક સિલેક્ટ ની ક્વેરી માં થોડું અઘરું પડે કેમ કે ઇનર જોઈન મારવા પડે એ તમને મારફતથી થોડી ઘણી પ્રેક્ટિસ હવે થઈ ગઈ છે કે તમે ઇનર જોઈન હવે આરામથી કરી શકો એટલે ઓવરઓલ જોવા જાવ તો વેબસાઈટ બનાવી સાવ સેલી છે બરાબર ખાલી થોડું બેઝિક ક્લિયર હોવું જોઈએ તો તમને મજા આવે બરાબર મારા ખ્યાલથી હવે બધા કરી શકશો શ્યોર એટલીસ્ટ એડમિન પેનલ આ એડમિન પેનલ બને તમારી આ યુઝર ને નથી દેવાની આ કોને જોઈએ છે ખાલી અને આ પેજ ખુલ્લું ન જોઈએ કાલે લોગિન નું જેનાથી બની ગયું હોય એ એને શું કરવાનું છે આજના દિવસમાં કાલે જે બની છે ને લોગિન નું એ નિયમ નામ રાખવાનું પેલું સૌથી ઇન્ડેક્સ ફાઇલ એને બનાવી દેવાનું અને સૌથી પહેલા લોગિન ખુલે લોગિન કરે એટલે રીડિરેક્ટ કરી દેવાનું dashboard.php ત્યાંથી આ ચાલુ થઈ અને આ બધે બધી ફાઇલ ની અંદર ઉપર લખી નાખવાનું શું કે એક સેશન સેટ હોય તો ખુલે નકર રીડિરેક્ટ કેમ કરતી પાછો લોગિન કેમ કે એડમિન પેનલ ગમે એવું ખોલી ન શકવો જોઈએ આ ગમે એડિટ ન કરી શકો જોઈએ આ એડમિન જ કરી શકો જોઈએ સમજાય યુઝર પેનલ તમે બીજી ગમે થીમ બે અલગ થીમ ડાઉનલોડ કરવાની એક યુઝર પેનલ ની અને એડમિન પેનલ એડમિન પેનલ ની આવી હોય સિમ્પલ એની અંદર બહુ કલર બલર ને નોર્મલ કેમ કે તમારે વધારે યુઝ કરવાની હોય આખો દિવસ એન્ટ્રી કરવાની હોય પડતા હોય તો મજા ન આવે લાઇટ કલર હોય બરાબર અને એડમિન યુઝર પેનલ ભલે તમે એવી બનાવો કેમ કે એ તમારે એટ્રેક્ટ કરવાના છે તમારા કસ્ટમર્સ ને એ ટાઈમે બરોબર યુઝર પેનલ આવે સિમ્પલ ફ્લેટ અને સાવ સાદી હોય બહુ કઈ ની અંદર હાઈફાઈ ન હોય ઓકે એટલે એડ કેટેગરી નું ફોર્મ આપણે ટ્રાય કરી છે ભાઈ નું કે નહીં રન કર્યું હતું કે બાકી છે ઓકે હવે આપણે ઇલેક્ટ્રોનિક્સ ની અંદર એક વસ્તુ એડ કરીએ હેલો રેડી હા ઓકે લિસ્ટ ઉમાં સેવ નહોતું કર્યું છે ઓકે ના હજી એક વસ્તુ રહી ગઈ ને ચેન્જ કરવાની વસ્તુ રહી ગઈ ફોર્મ ની અંદર મેં ડેટા ક્યાં મોકલી દીધો અહીંયા અહીંયા શું આવશે સબ કેટેગરી એ ભૂલ રહી ગઈ હતી આપણાથી સબ કેટેગરી બરાબર એટલે હવે પાછું બેક જઈ આપણે એક વાર રિફ્રેશ કરી દઈ અને ઇલેક્ટ્રોનિક્સ ની અંદર આપણે ઇલેક્ટ્રોનિક્સ ની અંદર ગમે એડ કરાવી દઈ રેડી ઇલેક્ટ્રોનિક્સ ની અંદર આ વસ્તુ એડ થઈ ગઈ રેડી એટલે કાઈ છે નહીં સેવ જ કરીને આગળ વધવાનું છે અહીંયા મેસેજ ડિસ્પ્લે નથી શું કામ સેશન પાસ બધું રેડી છે બધું રેડી છે પણ અહીંયા તમે ઓલો કોડ નથી લખ્યો કેમ કે પહેલા તમે એડ કેટેગરીમાં પછી ઓલો કોડ લખ્યો તો ક્યાં ગયો સોરી લિસ્ટ ઓલ કેટેગરી લિસ્ટ ઓલ જે કેટેગરી હતી તમારી એની અંદરનો આ કોડ સિમ્પલી કોપી કરી લેવાનો અને ત્યાં પેસ્ટ કરી દેવાનો સેમ કોડ બીજો કાંઈ ચેન્જ નહીં લિસ્ટ ઓલ સબ કેટેગરીની અંદર એચ ફોર પછી એને પેસ્ટ કરી દો અને હવે તમે એને રિફ્રેશ કરશો એટલે એકવાર આવી જશો આવી ગયું રેડી અહીંયા સબ કેટેગરી એડેડ સક્સેસફુલી ક્લિયર બધાને કેમ કે મેસેજમાં આપણે અલગ અલગ વસ્તુ પાસ કરી છે અહીંયા તો ખાલી મેસેજ જ ડિસ્પ્લે કરાવી દો અને મેસેજ ડિસ્પ્લે કરાવ્યો પછી અનસેટ કરી દો અને બીજી વાર તો રિફ્રેશ કરી દઈએ એને ડિસ્પ્લે ન હોય રેડી એડ થઈ જશે હવે એડ પ્રોડક્ટ જો આ પ્રોડક્ટ માટે હું બનાવી કે ટ્રાય કરું છું તમે જ કરો તો તમને પ્રેક્ટિસ થશે આ નંબર હું ખાલી બતાવી દઉં તમને સમજાઈ જશે પણ તમે જો પ્રેક્ટિસ નહીં કરો તો એ અઠવાડિયે 10 દિવસમાં પાછું ભૂલાઈ જશે અને આ વસ્તુ એવી છે વેબ ડિઝાઇનિંગ કે વેબ ડેવલપમેન્ટ વસ્તુ એવી છે કે પ્રેક્ટિસ માંગી લે તમે પ્રેક્ટિસ ન કરો ત્યાં સુધી કાંઈ ન થાય કદાચ બધું એ આવડતું હોય અને પ્રેક્ટિસ ન કરો તો કાંઈ ફાયદો નથી કે પ્રેક્ટિસ ચાલુ રાખવાની શું કરવાનું કાંઈ કામ ન હોય તો નવરા બેઠા બેઠા ગમે એની વેબસાઇટ બનાવી નાખવાની બરાબર દઈ દેવાની ફ્રીમાં સેવા કાંઈ તમને બનાવી દીધી તમે યુઝ કરો શું કામ તો કે તમે તમારે કેમ કે બીજાની કોઈની વેબસાઇટ બનાવશો ને એટલે તમને વધારે મજા આવશે કેમ કે એ તમને એની અંદરથી કંઈક ઇનપુટ દેશે કે મારે ભાઈ અહીંયા આવું નથી જોતું આવું જોઈએ તમે તમારા માટે બનાવશો ને તો તમે શું કરશો ખબર છે ફોર એક્ઝામ્પલ અત્યારે જે અહીંયા પ્રોબ્લેમ આવે છે આ નથી હાલતું બરાબર તો મેં હું શું કરું છું એને જવા દઉં છું અત્યારે ભલે ને મારા આટલી બનાવું પણ તમારા
ફોર એક્ઝામ્પલ તમે કસ્ટમર માટે બનાવતા હોય ને કોક માટે, એટલે એ તો નહીં હલાવી, એમ કહે છે કે ના મારે જોઈએ જ છે, એટલે તમારે માથી માથાકૂટ કરી કરીને એ પરફેક્ટ બનાવવું પડશે. તમારું પરફેક્શન તો જ વધશે જો તમે કોઈ બીજા માટે બનાવશો, તો તમે તમારા ને તમારા માટે બનાવશો તો તમે અમુક આવી વસ્તુ જવા દેશો, ભલે આઈ ના રાખીએ જવા દેવો ને બરોબર. એટલે ગમે એના માટે હેલ્પ બનાવો, એને હેલ્પ કરીને એને વેબસાઇટ બનાવી દો, એને કામ થઈ જાય, તમારે પ્રેક્ટિસ થઈ જાય બરોબર. એટલે પ્રેક્ટિસ ચાલુ રાખજો, બાકી એની અંદર નવીન કઈ છે નહીં, અઘરું આનાથી અઘરું કઈ નથી બરોબર, આનાથી અઘરું કઈ નથી. એડિટ થઈ ગયું, સિલેક્ટ થઈ ગયું, ડિલીટ માટે તો સિમ્પલ ક્વેરી હોય કે આઈડી પાસ કરવાનું અને ડિલીટ કરી નાખવું વાર્તા પૂરી. અને ડિલીટ ની કદાચ આપણે સ્ક્રીન નહીં બનાવી, શું કામ હમણાં કહું તમને, ડિલીટ ની સ્ક્રીન નહીં બનાવી, લિસ્ટ આવે ને લિસ્ટ એની પાછળ અહીંયા એક લિંક મૂકી દેવાની ડિલીટ ની, સિમ્પલ, એનું ફોર્મ બનાવવાની જરૂર નથી. લિસ્ટ ની પાછળ એક લિંક કે જે એડિટ ડિલીટ ની લિંક હોય, ત્યાં એડિટ ની મૂકી દઈશું આપણે અને ડિલીટ ની લિંક મૂકી દઈશું. ઓકે, એટલે હવે આઈડિયલી તમે જોવા જાવ તો અહીંયા ચાર મૂકવાની તમારે જરૂર નથી બરોબર, આવું કરી નાખીએ અત્યારે, અહીંયા તમારે ચાર મૂકવાની જરૂર નથી, ખાલી શું આવશે લિસ્ટ અને એડ, એડિટ અને ડિલીટ ની લિંક અહીંયા દેવાની જરૂર નથી, તમે ત્યાં દઈ શકશો. એટલે ખોટું તમારું મેનુ મોટું ન હોય, બધાની કેટેગરીમાં ખાલી શું મૂકી દેવાનું, લિસ્ટ વર્ક અને એડ, એડિટ ડિલીટ ની લિંક ક્યાં મૂકી દેવાની, લિસ્ટ ની અંદર. ક્લિયર બધા બરાબર? ઓકે, હવે એડિટ જોઈ લઈએ. એડિટ જોઈ લઈએ આપણે, એડિટ કઈ રીતના કરાવવું અને ડિલીટ કઈ રીતના કરાવવું. એની પહેલા સિલેક્ટ અને ઇન્સર્ટમાં કોઈને કાંઈ ક્વેશ્ચન છે? એડિટ સોરી એડ અને સિલેક્ટ ની ક્વેરીમાં કોઈને કાંઈ પ્રોબ્લેમ છે? આપણે એ બે માટે